હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ વેબ સંકુલ. વેબ સંકુલના ઓનલાઈન પ્લેટફોર્મમાં હું પંકજ રાઠોડ આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. ચાલો તો આજે આપણે કંઈક નવું લઈને આવ્યા છીએ. આજે આપણે ગુજરાતના વન્ય જીવો વિશે માહિતી મેળવવાની થાય છે. આમ તો જોવા જઈએ તો ફોરેસ્ટની એક્ઝામમાં આનું વેટેજ બહુ વધારે છે. પણ ફોરેસ્ટ ઉપરાંત કોન્સ્ટેબલ હોય, પીએસઆઈ હોય કે ક્લાસ થ્રીની કોઈ પણ એક્ઝામ હોય, ગુજરાતના વન્ય જીવોને લગતો પ્રશ્ન તમને જોવા મળી શકે છે. ઉપરાંત જે પ્રમાણે ગૌણ સેવા દ્વારા નવી પદ્ધતિ અપનાવવામાં આવી છે, તો એ પ્રમાણે ગુજરાતના વન્ય જીવોની વિવિધતા બાબતે કદાચ ડિસ્ક્રિપ્ટિવ પ્રશ્ન પણ તમને જોવા મળી શકે કે ભાઈ ગુજરાતના વન્ય જીવોની ગુજરાતમાં વન્ય જીવોની વિવિધતા જોવા મળે છે, ચર્ચા કરો. ચાલો તો એમાં પણ તમને આ વસ્તુ કામ લાગી શકે છે. તો ટૂંકમાં આવનારી દરેક પરીક્ષા, એ પછી કેવી કે એમસીક્યુ બેઝ પરીક્ષા હોય કે પછી મુખ્ય પરીક્ષા વર્ણનાત્મક સ્વરૂપની હોય, દરેક પરીક્ષાની અંદર તમને આ જે લેક્ચર છે એ કામ લાગી શકે છે. ચાલો તો આજે આપણે ગુજરાતના વન્ય જીવો વિશે ચર્ચા કરવાની છે કે જે આવનારી તમારી કેવાય કે સીસીઈની પરીક્ષા છે, પીએસઆઈ એએસઆઈ છે, કોન્સ્ટેબલ છે, ફોરેસ્ટ છે, દરેક એક્ઝામની અંદર કામ લાગી શકશે. અને ફોરેસ્ટવાળાને તો ખાસ કહીશ કે ફોરેસ્ટવાળા કેવાય કે આ વિડીયો જોવાનું ચૂકતા નહીં, કારણ કે એ લોકો માટે એટલું રિસર્ચ કરી અને કેવાય કે એક એક એનિમલ્સ, એક એક પક્ષીઓ વિશે કેવાય કે માહિતી મેળવી તમારી સમક્ષ રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે આ લેક્ચરની અંદર, કે આ લેક્ચરમાં તમને જાણવા મળશે કે ચિલોત્રો શું છે, કેવાય કે હેન હેરિયર શું છે, વિલાયતી પટ્ટાઈ, ગીધ કેટલી પ્રજાતિના ગુજરાતમાં જોવા મળે છે, બરાબર છે. આ ઉપરાંત આપણે જો વાત કરીએ તો કાળોતરો સાપ ઝેરી છે, તો સાપ ઝેરી કયા છે, કયા બિનઝેરી છે, આ દરેક ચર્ચા આ લેક્ચરમાં તમને જોવા મળશે. આ ઉપરાંત એશિયાટિક લાયન છે, ઘુડખર છે, હેણોતરો છે, ચિલોતરો છે, બરાબર છે, પછી લીલી સિરક્રીક છે, સિરકીર. તો આ રીતે દરેક પશુ પંખીઓ સાથે સાથે જંગલમાં વસતા જે પ્રાણીઓ છે એ દરેકને કેવાય કે મેક્સિમમ પરીક્ષાલક્ષી આ લેક્ચરની અંદર રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. તો આવનારી દરેક એક્ઝામની અંદર તમને કામ લાગશે જ. તો પહેલાં વિડીયોને શેર કરી દો. સૌપ્રથમ તો વિડીયોને શેર કરી દો. જય માં ભવાની, જયદીપસિંહ રાઠોડ. ચાલો તો પ્રણામ, ગુડ ઇવનિંગ એવરીવન. હા ભાઈ પાયલ પટની, તમારી કોમેન્ટ આવે છે. હો પાયલ પટની, મારી કોમેન્ટ આવે એવું પૂછે છે, તમારી કોમેન્ટ આવે છે, ચિંતા ના કરો. ઓકે, વિજયસિંહ સોઢા ગુડ ઇવનિંગ, ભરત મેર ગુડ ઇવનિંગ. ચાલો તો શરૂ કરીએ છીએ આજનું આપણું સેશન. સેશન શરૂ કરતા પહેલા તમને કેવાય કે તાજેતરની એક અગત્યની ઇન્ફોર્મેશન તમને આપી દઉં કે આપણે આવતીકાલથી સવારે સાંજે 5-8 માટે લક્ષ્ય જીપીએસસી કરીને જીપીએસસી ક્લાસ 1-2 માટેની એક ઓફલાઈન બેચ શરૂ થવા જઈ રહી છે. બેચનું નામ છે લક્ષ્ય જીપીએસસી ક્લાસ 1-2 માટેની છે, કે જેની અંદર પ્રિલિમ પ્લસ મેઇન પ્લસ ઇન્ટરવ્યુ આ તમામ કેવાય કે પાસાઓને સાંકળી લેવામાં આવશે. 5 દિવસના ફ્રી ડેમો લેક્ચર રાખવામાં આવ્યા છે, કે જે ડેમો લેક્ચરની શરૂઆત આવતીકાલથી થાય છે. અને આવતીકાલે આપણા કેવાય કે જીવનમાં સાહેબ મિતેશ સાહેબનો લેક્ચર છે આવતીકાલે, તો એ ઇકોનોમીનો લેક્ચર છે આવતીકાલે સાંજે 5-8 ગાંધીનગર ખાતે આ સરગાસણ જે છે ત્યાં બાદ બેચ જે છે શરૂ થવા જઈ રહી છે આવતીકાલથી. તો અચૂક આ બેચમાં હાજર રહ્યો અને ડેમો લેક્ચરનો લાભ લેવો, પછી તમને અનુકૂળતા લાગે તો પછી એડમિશન લ્યો. ઓકે, ચાલો તો આ લક્ષ્ય બેચની મેં તમને વાત કરી દીધી કે ભાઈ આવતીકાલથી ડેમો લેક્ચર શરૂ થાય છે. તમે સરગાસણ નીચે જે એડ્રેસ આપ્યું છે એડ્રેસ ઉપર તમે હાજર રહી શકો છો. ઓકે, ચાલો તો શરૂ કરીએ છીએ આજના આપણા લેક્ચરની. શરૂઆતમાં જ આપ્યું છે કે ગુજરાતમાં વન્ય જીવોની વિવિધતા. ગુજરાતની જો આપણે વાત કરીએ તો ગુજરાતની અંદર આપણને અલગ અલગ વન્ય જીવો જોવા મળે છે. ગુજરાતમાં આપણને અલગ અલગ વન્ય જીવો જોવા મળે છે, કે જેની વિવિધતા વિશે શરૂઆતમાં થોડી ચર્ચા કરી લઈએ આપણે, કે ગુજરાતની અંદર જોવા મળતું જે વન્ય જીવન છે એની શું વિવિધતા છે. તો ગુજરાતના વન્ય જીવનની પહેલી જ વિવિધતા એ છે કે ગુજરાતની અંદર આપણને એશિયાટિક લાયન એટલે કે ભાઈ સિંહ જોવા મળે છે, કે જે એશિયાઈ સિંહ. સિંહ પણ પાછા કેવા, તો કે ભાઈ એશિયાઈ સિંહ, એશિયાઈ સિંહ, કે જે સંપૂર્ણ એશિયામાં બીજે ક્યાંય જોવા મળતા નથી, માત્ર ને માત્ર આપણા ગુજરાતના ગીરના જંગલોમાં, સૌરાષ્ટ્ર પૂરતા જ એ 3-4 જિલ્લાઓમાં જ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, પોરબંદર, આ જે 4-5 જિલ્લાઓ છે આ જ વિસ્તારની અંદર આપણને એશિયાઈ સિંહ જોવા મળે છે, બીજે ક્યાંય એશિયાઈ સિંહ જોવા મળતા નથી. આ ઉપરાંત ગુજરાતની અંદર બીજું પણ એક અગત્યનું પ્રાણી જોવા મળે છે, કે જેનું નામ છે ઘુડખર, જેનું નામ છે ઘુડખર. તો ઘુડખર પ્રાણી પણ એક એવું પ્રાણી છે
કે જે આપણા ગુજરાત સિવાય સમગ્ર વિશ્વમાં બીજે ક્યાંય જોવા મળતું નથી. તો સમગ્ર વિશ્વમાં બીજે ક્યાંય ન જોવા મળતા હોય એવી વિવિધતાવાળા આપણા બે પ્રાણી સિંહ અને ઘુડકરજી આપણા કહેવાય કે ભવ્ય આપણા વાઇબ્રન્ટ ગુજરાતમાં જોવા મળે છે આપણને. તો આના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરશું, આની માહિતી મેળવશું આપણને. આ ઉપરાંત જો આપણે વાત કરીએ તો ગુજરાતની અંદર આપણને બીજું પણ એક પ્રાણી જોવા મળે છે કે જેનું નામ છે હેણોતરો. હેણોતરો પ્રાણી જે છે આપણને ગુજરાતની અંદર જોવા મળે છે કે જે કચ્છના વિસ્તાર પૂરતું સીમિત થઈ ગયું છે કે એ જ વિસ્તારની અંદર આપણને જોવા મળે છે. આ ઉપરાંત જો હેણોતરો વિશે પણ આપણે માહિતી મેળવવાની છે. હેણોતરો એ જો દરેક પ્રાણીના નામ જે લખું છું હું એના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરવાની થાય છે એટલે ચિંતા ના કરતા બરાબર. તો હેણોતરો પ્રાણી જે છે એ પણ આપણને જોવા મળે છે. હેણોતરો જેવું જેવું જો આપણે વાત કરીએ તો એવું બીજું નામ છે ચિલોતરો. ચિલોતરો પણ આ પ્રાણી નથી, ચિલોતરો જે છે ને એ પક્ષી છે. ચિલોતરો શું છે? પક્ષી છે. ઘણા લોકોને ચિલોતરો નામ સાંભળે ને તો કે સાહેબ સાપ હશે એટલે ભાઈ કાળોતરો સાપ આવે, ચિલોતરો સાપ નો આવે. ચિલોતરો પક્ષી છે. ચિલોતરો હોર્નબિલ નામ છે એનું. શું નામ છે? હોર્નબિલ. એ આપણા ગુજરાતમાં ક્યારેક ક્યારેક જોવા મળે, ધીમે ધીમે હવે લુપ્ત થઈ રહ્યું છે. તો એના વિશે પણ આપણે માહિતી મેળવશું આ લેક્ચરની અંદર. ત્યાર પછી જો આપણે વાત કરીએ તો ગુજરાતની અંદર કહેવાય કે સંખ્યામાં ધરખમ ઘટાડો થયો છે એવા અલગ અલગ પ્રજાતિના જે ગીધ છે એ ગીધ વિશે પણ માહિતી મેળવું છું કે ભારતની અંદર ટોટલ 9 પ્રજાતિના ગીધ જોવા મળે છે. એમાંથી આપણા ગુજરાતની અંદર 6-1 જેવી પ્રજાતિના અલગ અલગ ગીધ જોવા મળે છે. તો એના વિશે પણ આપણે ચર્ચા કરશું, એની પણ માહિતી મેળવશું. તો ટૂંકમાં ગુજરાતની અંદર જોવા મળતું જે વન્ય જીવન છે એની જે વિવિધતા છે એની સંપૂર્ણ ચર્ચા આજના લેક્ચરમાં આપણે કરવાની થાય છે. ઓકે ચલો તો શરૂઆત કરીએ છીએ આજના આપણા લેક્ચરની. શરૂઆતમાં જો જોઈએ તો ગુજરાતની અંદર આપણને 107 જેટલા જાતના આપણને સસ્તન પ્રાણીઓ જોવા મળે છે અને લગભગ 526 જેટલી જાતના આપણને પક્ષીઓ જોવા મળે છે. તો થોડા ફેક્ટ ડેટા છે એ પણ સાથે લેતા જઈશું આપણે, અને જે કહેવાય કે અમુક જે એવી માહિતી છે જે અલગ છે થોડા ઘણી એને પણ આપણે સાથે લઈને ચાલવાનો પ્રયત્ન કરશું. તો ગુજરાતની અંદર 107 જાતના સસ્તન પ્રાણીઓ અને 526 જેટલી જાતના આપણને પક્ષીઓ જોવા મળે છે. ઘુડખર અને એશિયાઈ સિંહ એ માત્ર ને માત્ર આપણા ગુજરાતમાં જ જોવા મળે છે, બીજે ક્યાંય જોવા મળતા નથી. સમગ્ર વિશ્વમાં એશિયાઈ સિંહ બીજે ક્યાંય નહીં જોવા મળે આપણા વાઇબ્રન્ટ ગુજરાતમાં, અને ઘુડખર પણ આપણને આખા વિશ્વમાં બીજે ક્યાંય જોવા નહીં મળે. આમ જોવા જાવ તો જંગલી ગધેડાની અલગ અલગ ત્રણ પ્રજાતિઓ છે કે જે પૈકીની એક છે ઘુડખર. આ ઉપરાંત ખચ્ચર છે બરાબર, આફ્રિકન વાઇલ્ડ એસ છે. તો આ રીતે ત્રણ અલગ અલગ ઘુડખરની પ્રજાતિઓ છે, ડિટેલમાં ચર્ચા કરશું આપણે, એની ચિંતા ના કરો. ચાલો અને ત્યાર પછી વાત કરીએ તો એશિયાઈ સિંહ, એના વિશે પણ સંપૂર્ણ માહિતી મેળવવાની થાય છે. એના એને કહેવાય કે એના એના ગર્ભકાળના સમયગાળાથી લઈને એના હાથપગના નખે ગણી લેવા છે આપણે કે કેટલા છે, બરાબર, બધી માહિતી મેળવી લેવી છે આપણે, એની ચિંતા ના કરતા. ચાલો ત્યાર પછી જો આપણે વાત કરીએ તો 1997 આપણા ગુજરાતમાંથી લુપ્ત થયેલું જો કોઈ પ્રાણી હોય તો એ છે વાઘ. વાઘ જે છે એ 1997 પહેલા આપણા ગુજરાતની અંદર જોવા મળતા હતા. ઇવન આપણો જે અંબાજી નજીકનો જે પ્રદેશ છે, ડાંગ જિલ્લાનો પ્રદેશ છે, મહીસાગર જિલ્લાનો પ્રદેશ છે, આ વિસ્તારની અંદર આપણને કહેવાય કે વાઘ જે છે આપણું રાષ્ટ્રીય પ્રાણી વાઘ એ જોવા મળતા હતા. પરંતુ હવે વાઘ ગુજરાતમાં આપણને જોવા મળતા નથી. 1997 આપણા ગુજરાતમાંથી વાઘને શું કરી દેવામાં આવ્યા છે? લુપ્ત જાહેર કરી દેવામાં આવ્યા છે. હવે ગુજરાતમાં વાઘ જોવા મળતા નથી. ઓકે ચાલો ત્યાર પછી જો આપણે વાત કરીએ તો ગુજરાતમાં ક્યારેક ક્યારેક વાઘ જોવા મળે છે. તમને એમ થાય હા વાઘ જોવા મળે છે. વાઘ જે છે ને આપણને ક્યારેક ક્યારેક ડાંગ જિલ્લામાં અને મહીસાગર જિલ્લાની અંદર ક્યારેક ક્યારેક એની ઉપસ્થિતિના અવશેષો આપણને જોવા મળે છે, કે વાઘના પગની છાપ ક્યારેક જોવા મળી જાય છે, ક્યારેક એના કહેવાય કે મળમૂત્ર આપણને જોવા મળી જાય છે. પણ એ રેર કેસમાં છે. ટૂંકમાં ગુજરાતમાંથી તો વાઘને આપણે શું કરી દીધા છે? લુપ્ત જાહેર કરી દીધા છે. ક્યારે? તો 1997. ચાલો ત્યાર પછી જો વાત કરીએ તો કાળિયાર કે જેને આપણે કહીએ છીએ બ્લેક બક. શું કહેવાય એને? બ્લેક બક અથવા તો આપણે એને કહીએ છીએ કૃષ્ણમૃગ પણ કહેવાય છે એને. તો એના માટેનો આપણે કહેવાય કે નેશનલ પાર્ક પણ બનાવ્યો છે, કૃષ્ણમૃગ નેશનલ પાર્ક. કાળિયાર નેશનલ પાર્ક, બ્લેક બક નેશનલ પાર્ક, વેડાવર્ધર નેશનલ પાર્ક ભાવનગર જિલ્લામાં આવેલો છે. તો એ કાળિયારની વસ્તી જે છે એ સામાન્ય રીતે આપણને અમદાવાદ અને ભાવનગર વિસ્તારની અંદર અને ભાલ પ્રદેશમાં જે પટ્ટો છે એ વિસ્તારમાં આપણને કાળિયારની વસ્તી વધારે જોવા મળે છે. અને એમાંય ભાવનગર જિલ્લાનો જે વલ્લભીપુર તાલુકાનો વિસ્તાર છે, વેડાવદર આસપાસનો વિસ્તાર, ત્યાં કાળિયારની ઘણી બધી વસ્તી જોવા મળે છે આપણને. તો એ કાળિયાર આપણને ગુજરાતમાં જોવા મળે છે, બ્લેકબક જેને કહીએ છીએ આપણે. ત્યાર પછી જો આપણે વાત કરીએ તો નીલગાય કે સામાન્ય રીતે આપણે જેને રોજ તરીકે ઓળખીએ છીએ,
નીલગાય કે જેને સામાન્ય રીતે આપણે રોજ તરીકે ઓળખીએ છીએ, તો રોજની વસ્તી પણ આપણને ગુજરાતની અંદર ઘણા બધા પ્રમાણમાં જોવા મળે છે. એમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતનો જે પ્રદેશ છે એ પ્રદેશની અંદર આપણને રોજ નીલગાયની વસ્તી જે છે આપણને જોવા મળે છે. ત્યાર પછી જો આપણે વાત કરીએ તો ઘોરાડ, ઘોરાડ બહુ અગત્યનું પક્ષી છે. ઘોરાડ બહુ અગત્યનું પક્ષી છે કે જેને ધ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ નામથી પણ ઓળખવામાં આવે છે. ઘોરાડને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? તો કે ભાઈ ધ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ. તો આ જે પક્ષી છે એ આપણને ગુજરાતની અંદર કચ્છ જિલ્લાની અંદર જોવા મળે છે. કયા જિલ્લામાં જોવા મળે છે? તો કે ભાઈ કચ્છ જિલ્લામાં જોવા મળે છે. અને ગુજરાતમાં સૌથી વધારે મોરની જો આપણે વાત કરીએ તો મોર આપણને મધ્ય ગુજરાતના મેદાની પ્રદેશમાં સૌથી વધારે જોવા મળે છે. તો ગુજરાતના કયા વિસ્તારમાં મોરનું પ્રમાણ સૌથી વધારે છે? તો ગુજરાતની અંદર આપણને મધ્ય ગુજરાતનો જે મેદાની પ્રદેશ છે એ વિસ્તારમાં આપણને મોર જે છે કે જે આપણું રાષ્ટ્રીય પક્ષી છે એનું પ્રમાણ આપણને વધારે જોવા મળે છે. ત્યાર પછી વાત કરીએ તો અમદાવાદ અને ખેડા જિલ્લાની અંદર આપણને સારસ પક્ષીનું પ્રમાણ વધારે જોવા મળે છે. જો સારસ જે છે ને એ ભારતનું સૌથી વધુ વજનવાળું પક્ષી છે, સૌથી મોટું પક્ષી છે સારસ, બરાબર. તો એ સારસ આપણને ગુજરાતમાં પણ જોવા મળે છે, જોકે એની વસ્તીમાં ઘણો બધો ઘટાડો નોંધાયો છે, પરંતુ આપણને ગુજરાતની અંદર અમદાવાદ ખેડા જિલ્લાનો જે વિસ્તાર છે આ વિસ્તારમાં સારસનું પ્રમાણ સારું એવું જોવા મળે છે. આ જે સારસ જે છે એની થોડી જો ઇન્ફોર્મેશન તમને આપું તો સારસ જે છે એ સામાન્ય રીતે ઢોર કુંજડા નામથી જાણીતા છે. કયા નામથી જાણીતા છે? તો નળકાંઠા વિસ્તારની અંદર એને આપણે ઢોર કુંજડા નામથી જાણીતા છે, અને વિરમગામ અને દહેગામના વિસ્તારની અંદર એને રામ સીતા તરીકે પણ ઓળખવામાં આવે છે. તમને એમ થાય કેમ રામ સીતા કીધા ભાઈ? તો આ છે ને એ હંમેશા બેલડીમાં હોય, એટલે કે જોડકામાં જ હોય. સારસ પક્ષી હંમેશા જોડકામાં જ હોય, અને એવું કહેવાય છે કે એ જોડકુમાંથી એક પક્ષીનું કદાચ મૃત્યુ થાય ને તો બીજું આપોઆપ એની જાતે સુસાઇડ કરી લે છે, એટલી હદે એકબીજા પ્રત્યે ડેડિકેટેડ હોય છે. કંઈક શીખવા જેવું ભાઈ. તો એ સારસ પક્ષી જે છે એને રામ સીતા તરીકે પણ ઓળખવામાં આવે છે વિરમગામ દહેગામના વિસ્તારમાં, અને નળકાંઠાના વિસ્તારની અંદર એને ઢોર કુંજડા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ સારસ પક્ષી પણ આપણને ગુજરાતમાં જોવા મળે છે. ટૂંકમાં પ્રાણી અને પક્ષી જગતની ઘણી બધી વિવિધતા આપણને ગુજરાતમાં જોવા મળે છે. ટૂંકમાં આપણે કહીએ તો પ્રાણી અને પક્ષી જગતની ઘણી બધી વિવિધતા આપણને આપણા વાઇબ્રન્ટ ગુજરાતમાં જોવા મળે છે. ઓકે, ચલો હવે આપણે એક પછી એક કહેવાય ને કે પ્રાણી સૃષ્ટિ વિશે જે ઇમ્પોર્ટન્ટ છે કે જે પરીક્ષાલક્ષી છે, જે પરીક્ષાલક્ષી છે એ દરેક વસ્તુ આપણે માહિતી મેળવવાની શરૂઆત કરીએ છીએ. ઓકે, અમારા બીકેમાં ઘણા છે રોજ. યસ, જો બનાસકાંઠા છે, પાટણ છે, મહેસાણા છે, સુરેન્દ્રનગર છે, કચ્છ છે, આ બધા વિસ્તારની અંદર નીલગાયનું પ્રમાણ સારું એવું છે. આ વિસ્તારમાં ઘણી બધી નીલગાય જોવા મળે છે. ઓકે, ચાલો ત્યાર પછી જો આપણે વાત કરીએ તો સૌપ્રથમ આપણે માહિતી મેળવવી છે એશિયાઈ સિંહ, એટલે કે એશિયાટિક લાયન વિશે આપણે માહિતી મેળવવી છે. તમે બેકગ્રાઉન્ડમાં પણ જોઈ જ રહ્યા હશો કે આ છે આપણો બબ્બર શેર, એશિયાટિક લાયન. તો એશિયાટિક લાયન વિશે આપણે માહિતી મેળવવી છે. શું છે એશિયાટિક લાયન વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે કરવી છે આજના લેક્ચરની અંદર. ઓકે, ચાલો તો શરૂઆત કરીએ. તો એશિયાટિક લાયન, આ એશિયાટિક લાયન છે, આ એશિયાઈ સિંહ છે. આવો કંઈક દેખાતો હોય છે, જેને ન જોયો હોય જોઈ લો. આમ તો બધા જોયો જ હશે, રૂબરૂ ઘણા બધા લોકો જોયો હશે, અમુક લોકોએ કદાચ ફેસ ટુ ફેસ કહેવાય કે પ્રાણી સંગ્રહાલયમાં જઈને જોયા આવ્યા છે. તો એશિયાટિક લાયન છે. એશિયાટિક લાયન વિશે આપણે સંપૂર્ણ માહિતી જો મેળવીએ તો શરૂઆતમાં જ વાત કરીએ તો એશિયાટિક લાયન જે છે એ બિલાડ વંશનું પ્રાણી છે. પહેલાં તો કયા વંશનું પ્રાણી છે? તો કે ભાઈ બિલાડ વંશનું પ્રાણી છે, અને સૌથી ઊંચું, ઊંચાઈની દ્રષ્ટિએ સૌથી ઊંચું છે બિલાડ વંશમાં, પણ કદની દ્રષ્ટિએ જોવા જઈએ તો આફ્રિકન સિંહ પછીનું બીજું સૌથી મોટું પ્રાણી છે બિલાડ વંશનું. સમજો, બિલાડ વંશનું પ્રાણી છે એશિયાટિક લાયન. ઊંચાઈની દ્રષ્ટિએ તો સૌથી ઊંચું છે, બટ એના કહેવાય કે કદના દ્રષ્ટિએ જોવા જઈએ તો આફ્રિકન સિંહ જે છે એ કદની દ્રષ્ટિએ આપણા એશિયાટિક લાયન કરતાં કેવા હોય છે? મોટા હોય છે. એટલે બિલાડ વંશનું સૌથી ઊંચું અને આફ્રિકન સિંહ પછીનું સૌથી મોટું પ્રાણી એટલે આપણું એશિયાટિક લાયન. આ એશિયાટિક લાયનની વાત કરીએ તો પહેલાંના સમયમાં છેક અરબસ્તાનથી છેક સુમાત્રાથી લઈ અને છેક કહેવાય કે બધા પ્રદેશમાં, આખા એશિયામાં આપણને મોટાભાગના પ્રદેશમાં જોવા મળતા હતા ત્યારે ત્રણ પ્રકારના સિંહ હતા. બંગાળના સિંહ, અરેબિયાના સિંહ અને ઈરાનના સિંહ, આવા ત્રણ પ્રકારના સિંહ આપણને જોવા મળતા હતા. પહેલાંના સમયની વાત કરીએ તો યસ, 10 ઓગસ્ટ એ લાયન ડે તરીકે ઉજવવામાં આવે છે. યસ, ચાલો તો પહેલાના સમયની વાત કરીએ તો એશિયાટિક લાયન જે છે એ બંગાળના સિંહ, એશિયાની અંદર આપણે બંગાળના સિંહ, અરેબિયાના સિંહ અને ઈરાનના સિંહ, આવા ત્રણ પ્રકારના અલગ અલગ સિંહ જોવા મળતા હતા. પણ અત્યારે હવે માત્ર ને માત્ર આપણે કહેવાય કે ગીરના જંગલ પૂરતા એ સીમિત થઈ ગયા છે. વખત જતા આજે તે ફક્ત ને ફક્ત ભારતના થોડા ભાગ પૂરતા જ જોવા મળે છે. હવે જો આપણે અહીંયા વાત કરીએ કે આપણા ગુજરાતમાં કેમ રહી ગયા આપણા વનરાજ કેસરી, સાચી વાત છે, આપણા ગુજરાતમાં કેમ રહી ગયા સિંહ,
તો ગુજરાતમાં સિંહ રહી જવા પાછળનું કારણ છે જૂનાગઢના નવાબ, જૂનાગઢના નવાબ મોહબ્બત ખાન, મોહબ્બત ખાન ત્રીજો, જૂનાગઢના નવાબ હતા મોહબ્બત ખાન ત્રીજો, કે જે બહુ પ્રાણી પ્રેમી, બહુ પ્રાણી પ્રેમી, એમાં એમનો કૂતરાઓ પ્રત્યે તો બહુ પ્રેમ હતો. તો એમનો પ્રાણી પ્રત્યેનો જે પ્રેમ હતો કે જેણે જૂનાગઢની અંદર સિંહોના શિકાર ઉપર પ્રતિબંધ લગાવી દીધેલો, અને એ પ્રતિબંધ લગાવવાને કારણે જ જૂનાગઢનો જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર સિંહો રહી ગયા છે. નહીતર કદાચ અત્યારે જૂનાગઢમાંથી પણ સિંહો લુપ્ત થઈ ગયા હોત, કારણ કે એક સમય એવો હતો કે એની વસ્તી 100ની આસપાસ વધી હતી, માત્ર ને માત્ર, કેટલી 100, અત્યારે તો 674ની આસપાસ જોવા મળે છે આપણે છેલ્લી વસ્તી ગણતરી પ્રમાણે, પણ એ 100ની આસપાસ, 100-150ની આસપાસ એની વસ્તી માત્ર રહેલી, કે જેમાં ધીમે ધીમે હવે વધારો થયો છે. ઓકે, કારણ કે એનો શિકાર બહુ થતો હતો. તો આ રીતે જોવા જઈએ આપણે તો વખત જતા આજે ફત્ર આપણા કહેવાય કે થોડાક ભાગ પૂરતા જે સીમિત થઈ ગયા છે, અને એ બૈચા છે એની પાછળનું કારણ છે આ મોહબ્બત ખાન ત્રીજો. ઓકે, બહુ પ્રાણી પ્રેમી રાજા હતા, કૂતરાઓ પ્રત્યે એમને બહુ, કૂતરાઓ બહુ પાડતા હે. પાકિસ્તાન, આપણે કહ્યું કે ભારત છોડીને પાકિસ્તાન ગયા ને તો રાણીને ભૂલી ગયા હતા, કૂતરાને લઈને વયા ગયા હતા, બરાબર, એટલો કૂતરાઓ પ્રત્યે એમને પ્રેમ હતો. આજ સિંહોને બચાવવા માટે, આજ સિંહોને બચાવવા માટે 1973ની અંદર આપણે એક પ્રોજેક્ટ શરૂ કરેલો, કે જે પ્રોજેક્ટનું નામ છે પ્રોજેક્ટ લાયન. પ્રોજેક્ટનું નામ છે પ્રોજેક્ટ લાયન. તો સિંહોને બચાવવા માટેનો પ્રોજેક્ટ લાયન જે છે એ કયા વર્ષે શરૂ કરવામાં આવ્યો? તો 1972ની અંદર પ્રોજેક્ટ લાયન શરૂ કરવામાં આવેલો, કે જે સિંહોની વસ્તી જે ઘટી રહી હતી, જે વસ્તી વધી હતી એને બચાવવા માટે, એને વસ્તીને વધારો કરવા માટે, અને એમાં આપણને સફળતા પણ મળી છે, અને સિંહની વસ્તીમાં ઘણો બધો વધારો પણ ધીમે ધીમે આપણે થતો જોઈએ છીએ. IUCNની આપણે જો વાત કરીએ તો IUCN, ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર, ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર, IUCN જે રેડ ડેટા બુક બહાર પાડે છે, કે જેની અંદર આપણા જે એશિયાટિક લાયન છે એને એન્ડેન્જર્ડ કેટેગરીની અંદર મૂકવામાં આવ્યા છે. કઈ કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે? તો કે ભાઈ એન્ડેન્જર્ડ કેટેગરીની અંદર એને મૂકવામાં આવ્યા છે. તો IUCN દ્વારા આપણા એશિયાટિક લાયન કઈ કેટેગરીમાં આવે છે? હમણાં જો ચિત્તાનો પ્રશ્ન પૂછાઈ ગયો, તો આપણે ચિત્તા લાવ્યા ને, તો જે ચિત્તા આપણે આવ્યા એ ચિત્તા કઈ કેટેગરીમાં આવે છે, આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ ગયો હતો, સમજાય છે? તો એ પ્રમાણે કદાચ આવનારી પરીક્ષામાં તમને સિંહનો પણ પ્રશ્ન જોવા મળે કે એશિયાટિક લાયન જે છે એ IUCN રેડ ડેટા બુક જે છે એમાં કઈ કેટેગરી હેઠળ એને મૂકવામાં આવ્યા છે. તો કઈ કેટેગરી? તો એન્ડેન્જર્ડ, કે જેને ગુજરાતીમાં આપણે કહીએ છીએ ભયના આરે, તો એ કેટેગરીની અંદર એને મૂકવામાં આવેલા છે. ઓકે, ચાલો ત્યાર પછી જો આપણે વાત કરીએ તો સિંહને 18 નખ હોય, સિંહને કેટલા નખ હોય છે? 18 નખ હોય છે, કે જેમાં આગળના પગમાં 4-4 હોય. આગળના પગમાં કેટલા હોય? 4-4, અને પાછળના પગમાં 5-5. તો 5 ને 5 10, 4 ને 4 8, 10 ને 8 18. તો સિંહને નખ કેટલા હોય? આવો પ્રશ્ન પૂછે કદાચ ફોરેસ્ટ વાળાને. તો યાદ રાખજો, સિંહને ટોટલ 18 નખ હોય છે, આગળના પગમાં 4-4 અને પાછળના પગમાં 5-5, એટલે 5 ને 5 10, આગળ 4 ને 4 8, 18 નખ હોય છે સિંહને ટોટલ. ઓકે, ચાલો ત્યાર પછી જો આપણે આગળ વાત કરીએ તો સિંહનું સ્થાનિક નામ શું છે? સ્થાનિક લોકો સિંહને કયા નામથી ઓળખે છે? તો સ્થાનિક લોકો સિંહને સિંહ તો કહે જ છે, સાથે સાથે એને હાવજ પણ કહે, કેસરી પણ કહે, ઉનિયો વાઘ પણ કહે, અને બબ્બર શેર પણ કહે, અને વનરાજ કેસરી પણ કહે. વનરાજ, વનરાજ પણ કહે છે સિંહને, વનરાજ તરીકે પણ ઘણા બધી જગ્યાએ તમને સ્થાનિક નામ ઓળખ જોવા મળે છે. ઓકે, તો આ સિંહના અલગ અલગ સ્થાનિક નામ છે. સિંહનું અંગ્રેજી નામ છે એશિયાટિક લાયન. આપણો જે ગીરના જંગલમાં જે સિંહ જોવા મળે છે એનું અંગ્રેજી નામ શું છે? તો કે ભાઈ એશિયાટિક લાયન. પણ એનું સાયન્ટિફિક નામ, વૈજ્ઞાનિક નામ શું છે? તો એનું વૈજ્ઞાનિક નામ છે, યાદ રાખજો ફોરેસ્ટવાળા ખાસ, પેન્થેરા લિયો પર્શિકા. પેન્થેરા લિયો પર્શિકા, કે જે એનું સાયન્ટિફિક નેમ છે. તો આ પણ ખાસ અગત્યનું, ફોરેસ્ટવાળાએ તો ખાસ યાદ રાખવું જોઈએ. ઓકે, તો પેન્થેરા લિયો પર્શિકા એનું સાયન્ટિફિક નેમ છે. એનું સરેરાશ આયુષ્યની જો આપણે વાત કરીએ તો સામાન્ય રીતે સિંહ જે છે એ સામાન્ય રીતે 15 થી 18 વર્ષ જેટલું જીવે. સિંહ જે છે એનું સરેરાશ આયુષ્ય કેટલું હોય છે? તો 15 થી 18 વર્ષ જેટલું હોય છે. પણ મેક્સિમમ સિંહની જો સૌથી વધુ ઉંમર નોંધાઈ હોય ને તો એ 29 વર્ષ છે. વિશ્વમાં સૌથી વધુ વયનો સિંહ કેટલા ઉંમરનો નોંધાયો છે? તો 29 વર્ષનો સિંહ જે છે વિશ્વમાં સૌથી વધારે નોંધાયો છે. ઓકે, અને જો આપણે શક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં આપણને મેક્સિમમ 26 વર્ષનો સિંહ નોંધાયો છે, અને અમદાવાદની અંદર 23 વર્ષનો પ્રાણી સંગ્રહાલય જે છે એમાં 23 વર્ષનો. ટૂંકમાં ગુજરાતમાં સૌથી મેક્સિમમ કેટલા વર્ષનો ઉંમરનો સિંહ નોંધાયો છે? તો 26 વર્ષનો. એની સરેરાશ આયુષ્ય કેટલું હોય છે? તો 15 થી 18 વર્ષ. અને વિશ્વમાં સૌથી વધારે ઉંમરનો આફ્રિકન સિંહ જે કેટલા વર્ષની ઉંમરનો નોંધાયો હતો? તો 29 વર્ષનો આફ્રિકન સિંહ સૌથી વધુ વયનો નોંધાયો
આવ્યો છે એનાથી વધારે સિંહ જીવી શકે નહીં. અને એ બધા પ્રાણી સંગ્રહાલય વાળાઓ, એ બધા કેવા પ્રાણી સંગ્રહાલય વાળા, જંગલમાં આટલું બધું ન જીવે ભાઈ. જંગલમાં તો કહેવાય ને કે થોડોક દી બીમાર પડે ને તો એ કઈ શિકાર ન મળે તો મરી જવાનું વારા આવે, સમજાય છે. આ બધા પ્રાણી સંગ્રહાલય વાળા જંગલમાં આટલું સિંહ જીવી શકે નહીં. જંગલમાં તો સરેરાશ 15 થી 18 વર્ષ, એનાથી વધારે જીવી શકતા નથી. ચાલો ત્યાર પછી જો આપણે વાત કરીએ તો કે ભાઈ એના ગર્ભકાળનો, સિંહણ જે છે એના ગર્ભકાળનો સમયગાળો કેટલો હોય છે, તો સિંહણના ગર્ભકાળનો સમયગાળો જે છે એ લગભગ 105 થી લઈ અને 110 દિવસ જેટલો હોય છે. સિંહણના ગર્ભકાળનો સમયગાળો જે છે એ લગભગ, એટલે કે પ્રજનન થી લઈ અને બાળકને, બચ્ચાને જન્મ આપે ત્યાં સુધીનો જે ગર્ભકાળનો સમયગાળો છે સામાન્ય રીતે 105 થી 110 દિવસનો હોય છે. એટલે આપણે એમ કહી શકીએ કે 3.5 થી 4 મહિનાની આસપાસ, 3.5 થી 4.5 મહિનાની આસપાસ જે છે આપણને એના ગર્ભકાળનો સમયગાળો હોય છે. સંવનન કાળની વાત કરીએ એટલે કે એ મિલન ક્યારે કરે છે, તો સિંહ અને સિંહનું મિલન જે છે એ સામાન્ય રીતે આપણને ઓક્ટોબરથી ડિસેમ્બર મહિનાના માસ ગાળા, આ સમયગાળા દરમિયાન વધારે એનું પ્રમાણ જોવા મળે છે. એટલે કે સિંહના કેવાય ને કે સંવનન કાળનો સમયગાળો કેટલો છે, તો ઓક્ટોબર નવેમ્બર ને ડિસેમ્બર એટલે કે શિયાળાની શરૂઆતનો જે સમયગાળો છે આ સમયગાળા દરમિયાન એમનો, આ જે છે એમનો સંવનન કાળનો સમયગાળો છે. ચાલો ત્યાર પછી જો આપણે આગળ વાત કરીએ તો પ્રથમ વસ્તી ગણતરી, સિંહની પ્રથમ વસ્તી ગણતરી ક્યારે થઈ હતી, તો સિંહની પ્રથમ વસ્તી ગણતરી છે એ 1936ની અંદર થઈ હતી. અને મેં તમને કીધું એમ પેલા મોહબ્બત ખાન ત્રીજો, નવાબ મોહબ્બત ખાન ત્રીજા જે હતા એમના સમયગાળામાં જ જૂનાગઢની અંદર સિંહની વસ્તી ગણતરી કરવામાં આવેલી, કે જે સિંહની આપણા એશિયાટિક લાયનની આ પ્રથમ વસ્તી ગણતરી હતી. ત્યાર પછી આપણે જોવા જઈએ તો સમયાંતરે આઝાદી પછી પણ વસ્તી ગણતરી થઈ અને હવે રૂટિન ચાલુ થયું છે કે સામાન્ય રીતે દર 5 વર્ષે વસ્તી ગણતરી થાય છે. દર 5 વર્ષે વસ્તી ગણતરી થાય છે કે જેમાં છેલ્લી 2 વસ્તી ગણતરીના જો આપણે આંકડાઓ જોઈએ તો ગુજરાતમાં વસ્તી ગણતરી છેલ્લી 2 વસ્તી ગણતરીમાં 2015ની વસ્તી ગણતરી જોઈએ તો 523 જેટલા સિંહ હતા, જ્યારે 2020ની વસ્તી ગણતરીમાં આપણે 674 જેટલા સિંહ થઈ ગયા છે. અને કેટલા ટકાનો વધારો થયો છે, તો 28.8% સિંહની વસ્તીમાં આપણને ધરખમ વધારો જોવા મળ્યો છે, કે જે બહુ સારી બાબત છે, કે જે બહુ સારી બાબત છે. ક્લિયર છે? તો 28.8% લગભગ આપણને કેવાય કે વસ્તીમાં વધારો જોવા મળ્યો છે. છેલ્લી 2 વસ્તી ગણતરીનો આપણે તફાવત જોઈએ તો 28% જે વધારો આપણને જોવા મળ્યો છે. એના જો આંકડા જોવા જઈએ આપણે તો સૌથી વધારે સિંહ આપણને કયા જિલ્લામાં જોવા મળે, ગુજરાતની અંદર સૌથી વધારે સિંહ કયા જિલ્લામાં જોવા મળે છે, તો આપણે ખાસ યાદ રાખશું ગુજરાતમાં સૌથી વધારે સિંહ આપણને જૂનાગઢ જિલ્લામાં જોવા મળે છે. કયા જિલ્લામાં જોવા મળે છે, તો કે ભાઈ જૂનાગઢ જિલ્લાની અંદર આપણને સૌથી વધારે સિંહ જોવા મળે છે. ઓકે, ચાલો છેલ્લી વસ્તી ગણતરીના જો આપણે આંકડા જોઈએ તો 2020ની વસ્તી ગણતરી જે હતી એના પ્રમાણે નર સિંહની સંખ્યા કેટલી હતી, તો 161, માદા સિંહણની સંખ્યા કેટલી હતી, તો 260, અને સિંહ બાળ એટલે કે બાળ સિંહની સંખ્યા હતી 253. આમ ટોટલ 674 સિંહ આપણને છેલ્લી વસ્તી ગણતરીમાં જોવા મળેલા. એમાં નર માદા પણ મેં તમને ડિસ્ટ્રીબ્યુટ કરીને આપી દીધા કે નર સિંહની સંખ્યા 161 હતી, માદા સિંહણની સંખ્યા 260, સિંહ બાળ 253, અને કુલ 674 જેટલા સિંહ આપણને છેલ્લી વસ્તી ગણતરી 2020ની વસ્તી ગણતરી પ્રમાણે જોવા મળ્યા છે. ક્લિયર છે? ચાલો ત્યાર પછી જો આપણે વાત કરીએ આગળ સિંહ વિશે આગળની માહિતી મેળવીએ, તો કે ભાઈ એશિયાટિક લાઈનની મેં તમને જે આગળ વાત કરી એમ કે વિશ્વમાં સિંહનું સૌથી વધુ આયુષ્ય કેટલું નોંધાયું છે, તો કે ભાઈ 29 વર્ષ નોંધાયેલું છે. જૂનાગઢમાં આવેલા સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં વધુમાં વધુ કેટલા વર્ષનો, તો કે ભાઈ 23 વર્ષનો, અને અમદાવાદના પ્રાણી સંગ્રહાલયમાં વધુમાં વધુ 26 વર્ષનું સિંહનું આયુષ્ય નોંધાયું છે. એનાથી વધારે આયુષ્ય ગુજરાતમાં નોંધાયું નથી. ઓકે, તો વિશ્વમાં સિંહનું સૌથી વધુ આયુષ્ય 29 વર્ષ નોંધાયું છે, સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં 23 વર્ષ, અમદાવાદનું પ્રાણી સંગ્રહાલય જે કાંકરિયા પ્રાણી કહેવાય ને કે કમલા નેહરુ ઝૂલોજિકલ પાર્ક જેને નામ આપવામાં આવ્યું છે, તો એમાં સૌથી વધુ ગુજરાતમાં 26 વર્ષ, એનાથી વધારે વયનો ગુજરાતમાં લાયન જે છે એશિયાટિક લાયન છે નોંધાયો નથી. ક્લિયર છે? ચાલો ત્યાર પછી જો આપણે વાત કરીએ તો 1973-74ના સમયગાળાની અંદર કચ્છની જૂનાગઢની અંદર કહેવાય કે દુકાળ જેવી સ્થિતિ હતી. જૂનાગઢમાં 1973-74માં શું હતું, દુકાળ જેવી સ્થિતિ હતી. અને એવામાં જૂનાગઢની અંદર એક નદી છે, નદી અને ગીર સોમનાથમાં જાય છે, અને એ નદીનું નામ છે હિરણ નદી. નદીનું નામ છે હિરણ નદી. હિરણ નદી ઉપર એક ડેમ બનાવવામાં આવ્યો છે. આમ તો 2 ડેમ છે, હિરણ 1 અને હિરણ 2, કે જેમાં હિરણ 1 ને કહેવાય છે કમલેશ્વર ડેમ. શું કહેવાય છે? કમલેશ્વર ડેમ. આ હિરણ 1 નદી ઉપર, હિરણ નદી ઉપર હિરણ 1 ડેમ એટલે કે કમલેશ્વર ડેમ જે છે એ કમલેશ્વર ડેમના પાણીની અંદર કહેવાય ને કે સિંહ પાણી પીવા આવે છે. એક પછી એક સિંહ પાણી પીવા આવતા જાય છે, અને એવામાં 9 જેટલા સિંહ એક સાથે પાણી પીવા આવી જાય છે. અને એ 9 સિંહોને એક સાથે પાણી પીતા ફોટોમાં કેદ કર્યા હતા. કોણે? તો સુલેમાન
પટેલ, આ પ્રશ્ન પરીક્ષામાં બહુ બધી વખત પૂછાઈ ગયેલો છે કે એક સાથે 9 સિંહોને પાણી પીતા ફોટોમાં કેમેરામાં કોણે કેદ કરેલા? તો સુલેમાન પટેલે. 1973-74 ની આ ઘટના છે કે જ્યારે સુલેમાન પટેલે એક સાથે 9 સિંહને પાણી પીતા ફોટોમાં કેદ કરેલા. તો 1973-74માં દુષ્કાળ જેવી સ્થિતિ હતી ત્યારે સુલેમાન પટેલે હિરણ નદીના પાણીમાં પડીને એક સાથે 9 સિંહને પાણી પીતા ફોટોમાં કેદ કર્યા હતા. ગીરમાં સુલેમાન પટેલ પછી 1997-98 ની અંદર ભૂષણ પંડ્યા જે છે એમને એક સાથે 13 સિંહને કેમેરામાં કેદ કર્યા હતા. કેટલા સિંહને? 13 સિંહને. તો આ 13 સિંહને પણ એક સાથે પાણી પીતા કેદ કરેલા ફોટોની અંદર. સુલેમાન પટેલે કેટલા એક સાથે? તો કે ભાઈ 9 સિંહોને આ કેદ કરેલા ફોટોમાં. તો આ રીતે આ પ્રશ્ન ઘણી વખત પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે. ચાલો ત્યાર પછી જો આગળ માહિતી મેળવીએ તો સામાન્ય રીતે સિંહનું જે ગ્રુપ, જો સિંહ જે છે ને એક એવું પ્રાણી છે કે જે એકલવાયુ નથી રહેતું. સામાન્ય રીતે સિંહ જે છે એ હંમેશા ટોળામાં રહેતું પ્રાણી છે અને સિંહનું જે ગ્રુપ છે, સિંહનું જે ટોળું છે એ સિંહના ટોળા માટે એક શબ્દ વાપરવામાં આવે છે, પ્રાઇડ. કયો શબ્દ વાપરવામાં આવે છે? તો કે ભાઈ પ્રાઇડ. સિંહના ટોળાને પ્રાઇડ કહેવાય. સિંહના ટોળાને શું કહેવાય? પ્રાઇડ. આ પ્રશ્ન પણ ઘણી વખત પરીક્ષામાં પૂછાઈ ગયો છે કે સિંહના ટોળાને શું કહેવાય? ગ્રુપ ઓફ લાયન્સ. તો ગ્રુપ ઓફ લાયન્સને શું કહેવાય? પ્રાઇડ કહેવાય છે. પ્રાઇડની વાત કરીએ તો સામાન્ય રીતે પ્રાઇડ જે છે આપણને 8-10 થી લઈ અને કહેવાય કે 15-20-25 સુધીનું આપણને પ્રાઇડ મેક્સિમમ જોવા મળતું હોય છે. પરંતુ વિશ્વમાં સૌથી મોટું પ્રાઇડ જો કોઈ જગ્યાએ નોંધાયું હોય ને તો એ પ્રાઇડ છે 35 સિંહનું. કેટલા? એક સાથે 35 સિંહ ગ્રુપમાં એકબીજા સાથે અડીમડીને રહેતા હતા. પણ એ આફ્રિકન સિંહ. એ કેવા સિંહ? આફ્રિકન. કેન્યાની અંદર, કેન્યા ટાંઝાનિયા જે સેરંગેટી નેશનલ પાર્ક છે ને ત્યાં આપણને એક સાથે 35 સિંહનું ટોળું એક સાથે અડીમડીને રહેતું સૌથી વિશ્વનું સૌથી મોટું આ પ્રાઇડ છે કે જેને સુપર પ્રાઇડ કહેવાય. આને પ્રાઇડ નો કહેવાય ભાઈ, આને શું કહેવાય? તો કે ભાઈ આને સુપર પ્રાઇડ કહેવાય. આને સુપર પ્રાઇડ કહેવાય કારણ કે બહુ મોટું ટોળું છે. સામાન્ય ટોળું હોય તો આપણે એના માટે કહીએ છીએ પ્રાઇડ, પણ જો બહુ મોટું ટોળું હોય તો એના માટે કહીએ આપણે સુપર પ્રાઇડ. આ સુપર પ્રાઇડ હતું. આપણા ગુજરાતની વાત કરીએ આપણે તો આપણા ગુજરાતની અંદર આપણને એક સાથે સૌથી વધારે સિંહ જોવા મળ્યા હોય ને તો એ સિંહ હતા 32 સિંહ. ગુજરાતમાં એક સાથે આપણને કેટલા સિંહ જોવા મળ્યા? અડીમડીને રહેતા તો એક સાથે 32 સિંહ, કે જેમાં નર, માદા અને બચ્ચા બધા આવી ગયા. આ 32 સિંહ આપણને ક્યાં જોવા મળ્યા? તો પેલી કમલેશ્વર ડેમ જે છે ને, કમલેશ્વર ડેમ જુનાગઢ જિલ્લાની અંદર, કમલેશ્વર ડેમ હિરણ નદી ઉપર, ત્યાં આપણે જોવા મળેલા. અને એટલા જ માટે જે ગ્રુપ હતું સિંહનું, 32 સિંહોનું, એને નામ આપવામાં આવેલું કમલેશ્વર મેલ્સ. એને શું નામ આપવામાં આવ્યું હતું? કમલેશ્વર મેલ્સ. તો ગુજરાતમાં સૌથી વધુ સિંહનું ટોળું કેટલા સંખ્યાનું નોંધાયું છે? તો 32નું. વિશ્વમાં કેટલું? 35નું. સામાન્ય રીતે 8-10 કે 15-20 ટોળામાં સામાન્ય રીતે આપણે સિંહ ગ્રુપમાં જો રહેતા જોવા મળે છે. ક્લિયર છે? ચાલો, તો સિંહના ટોળા માટે કયો શબ્દ વપરાય છે? તો કે ભાઈ પ્રાઇડ શબ્દ વપરાય છે. સિંહના ટોળા માટે કયો શબ્દ વપરાય છે? તો કે ભાઈ પ્રાઇડ શબ્દ વપરાય છે. એશિયા અતિશય મોટું ટોળું હોય, અતિશય મોટું ટોળું હોય તો એના માટે આપણે વાપરીએ છીએ કયો શબ્દ? તો કે ભાઈ સુપર પ્રાઇડ. અતિશય મોટા ટોળા માટે આપણે કયો શબ્દ વાપરીએ? તો કે ભાઈ સુપર પ્રાઇડ. 2011માં સાસણ પાસેના કમલેશ્વર ડેમ પાસે એક સાથે 32 સિંહો, મેં તમને કીધું ને એક સાથે કેટલા? તો કે ભાઈ 32 સિંહો જે છે સંપીને રહેતા હોવાનું વન ખાતાએ નોંધ્યું હતું. આ સિંહ વૃંદને કમલેશ્વર મેલ્સ શું નામ આપવામાં આવ્યું? તો કે ભાઈ કમલેશ્વર મેલ્સ એવું નામ આપવામાં આવેલું હતું. અત્યાર સુધીમાં સૌથી મોટું ગ્રુપ જે છે એ કેન્યા ટાંઝાનિયામાં આવેલા સેરંગેટી નેશનલ પાર્કની અંદર નોંધાયું છે. એક સાથે 35. કેટલા? એક સાથે 35 સિંહનું ટોળું સૌથી મોટું નોંધાયું છે કેન્યા ટાંઝાનિયામાં આવેલા સેરંગેટી નેશનલ પાર્કની અંદર. એક સાથે 35 સિંહનું સૌથી મોટું પ્રાઇડ, સુપર પ્રાઇડ. ચાલો, ત્યાર પછી જો આપણે વાત કરીએ તો તમને જોઈન થઈ ગયું છે સાહેબ, આ 35 સિંહવાળું ટોળું નોંધાયું હતું. તો જો આ રીતે કહેવાય ને કે 35 સિંહનું ટોળું રહેતું હતું અને અહીંયા જે તમને સિંહ બતાવ્યા છે એક સાથે કહેવાય ને કે લગભગ 15-17 જેટલા સિંહ એક સાથે પાણી પીતા ફોટોમાં કેમેરામાં કેદ કરેલા. આ આપણે આપણે ઇન્ડિયાનો ફોટો નથી, આ આફ્રિકાનો ફોટો છે. આ આફ્રિકાનો સેબી નદીનો ફોટો છે. ક્યાંનો છે? આફ્રિકાનો સેબી નદીનો ફોટોગ્રાફ છે કે જેમાં આ રીતે એક સાથે 19 સિંહ જે છે એને કહેવાય ને કે પાણી પીતા કેમેરામાં કેદ કરવામાં આવેલા. તો આ આફ્રિકાનો ફોટો છે, આપણે એશિયાનો ગુજરાતનો નથી. આ તો જસ્ટ તમારી ઇન્ફોર્મેશન માટે, થોડી મજા આવે એના માટે ફોટો રજૂ કર્યો છે. ઓકે, ચાલો. ત્યાં એશિયાટિક લાઇનની આપણે ઓલમોસ્ટ ડિટેલ મેળવી લીધી છે, એશિયાટિક લાઇનની આપણે લગભગ માહિતી મેળવી લીધી છે. ચાલો, એશિયાટિક લાઇન બધાને ક્લિયર છે ભાઈ? એશિયાટિક લાઇન બધાને ક્લિયર છે તો પછી આપણે આગળ જઈએ. એશિયાટિક લાઇનમાં કોઈને કાંઈ ડાઉટ છે ભાઈ? ઇન્ડિયાવાળાના કામમાં તો ફર્સ્ટ નંબર. ચાલો ભાઈ, એશિયાટિક લાઇન ક્લિયર છે બધાને? એશિયાટિક લાઇનમાં ભાઈ મજા આવી હોય તો થમ આપી દો એક વખત, તો પછી આપણે હવે ઘુડખરની માહિતી મેળવીએ. ચાલો, ઘુડખર એશિયાટિક લાઇન આપણે જોઈ લીધા છે, હવે આપણે માહિતી મેળવવા જઈ રહ્યા છીએ ઘુડખર વિશે. નો ડાઉટ. ચાલો ભાઈ, મયુર મકવાના કહે છે નો ડાઉટ, દીપ કહે છે હોવે, દીપ મહેસાણા હોવે.
ચાલો ચાલો હવે જો માહિતી મેળવી આપણે તો ઘુડખર ઘુડખર શું છે તો ઘુડખર જે છે એ સામાન્ય રીતે જંગલી ગધેડા છે ઘુડખર શું છે એક પ્રકારે જંગલી ગધેડા છે ઘુડખર જે છે એ જંગલી ગધેડા છે અલગ અલગ ત્રણ પ્રકારના જંગલી ગધેડા આપણે જોવા મળે છે અલગ અલગ ત્રણ પ્રકારના જંગલી ગધેડા જોવા મળે છે કે જેમાં પહેલો પ્રકાર જે છે એ છે ઘુડખર પહેલો પ્રકાર છે ઘુડખર બીજા જે છે એને કહીએ છીએ આપણે ખચ્ચર બીજા જે છે આપણે શું કહીએ છીએ ખચ્ચર બરાબર કે જે આપણને લેહ લદ્દાખમાં જોવા મળે ક્યાં જોવા મળે છે લેહ લદ્દાખ જે છે ને આપણું ત્યાં આપણને ખચ્ચર જોવા મળે છે અને ત્રીજું જે છે એ છે આફ્રિકન વાઇલ્ડ એશ આફ્રિકન વાઇલ્ડ એશ કે જે આપણને આફ્રિકાની અંદર આફ્રિકન જંગલી ગધેડા જોવા મળે છે તો ત્રણ પ્રકારના જંગલી ગધેડા છે કે જેમાં આપણે ગુજરાતમાં આપણને જોવા મળે છે આ ઘુડખર ગુજરાતમાં ઘુડખર જોવા મળે છે ગુજરાત સિવાય બીજે ક્યાંય ઘુડખર જોવા મળતા નથી ગુજરાત સિવાય આપણને બીજે ક્યાંય ઘુડખર જોવા મળતા નથી એટલે કે સંપૂર્ણ ગુજરાતમાં આખા વર્લ્ડમાં માત્ર ને માત્ર એ પાછા કચ્છના નાના રણમાં જ આપણને ઘુડખર જોવા મળશે એમાં પણ બીજે ક્યાંય ગુજરાતમાં જોવા મળશે નહીં કચ્છના નાના રણમાં ઓકે તો એ ઘુડખર વિશે આપણે માહિતી મેળવવાની થાય છે ચાલો તો ઘુડખર વિશે જો આપણે વાત કરીએ તો એના નામમાં એનું એનું કહેવાનું કે છુપાયેલું છે શું રાજ ઘુડ ઘુડ અને ખર ઘુડ એટલે કે ઘોડો અને ખર એટલે કે ભાઈ ગધેડો ઘોડો અને ગધેડો ઘોડા અને ગધેડાના કહેવાય કે લક્ષણો ધરાવતું આ પ્રાણી પણ નથી ઘોડો કે નથી ગધેડો અને બંનેની સંકરણ જાતિ નથી હો અલગ જ પ્રજાતિ છે એવું નથી કે ઘોડા અને ગધેડામાંની સંકરણ થઈને ઘુડખર બન્યા છે ના અલગ જ પ્રજાતિ છે આખી આખી અલગ જ પ્રજાતિ છે કે જેની અંદર આપણને ઘોડાના પણ લક્ષણો જોવા મળે છે ગધેડાના લક્ષણો જોવા મળે છે અને એટલા જ માટે એનું નામ આપી દીધું છે ઘુડખર ઘોડા અને ગધેડાના લક્ષણો ધરાવતું આ પ્રાણી કે જે આપણને ગુજરાતની અંદર કચ્છના નાના રણમાં જોવા મળે છે ગુજરાતમાં કઈ જગ્યાએ જોવા મળે છે તો કે ભાઈ કચ્છના નાના રણના વિસ્તારની અંદર આપણને ઘુડખર જે છે જોવા મળે છે કચ્છનું નાનું રણ એટલે ક્યાં તો કે ભાઈ આ પ્રદેશ જે છે કચ્છનું નાનું રણ છે એટલે કે આ કચ્છના નાના રણમાં આપણને ઘુડખર જોવા મળે ઘુડખરે પણ એ પણ એક ખાસિયત કે ઘુડખરે તમને એકલું છવાયું ઓછું જોવા મળે એ સામાન્ય રીતે 40-50 ના ટોળામાં હોય ઘુડખર એટલે ભાઈ ઘુડખર 40-50 ના ટોળામાં હોય તમને એમ થતું હશે ફોટો તો બતાવો ઘુડખર ઘુડખર ક્યાં ના કરો જોયા નથી અમુક નહીં જોયા હોય પછી ફોટો જોઈ લો જો આ ઘુડખર છે આ ઘુડખર છે ભાઈ જો દેખાય છે આવું લાગે ગધેડા જેવું લાગે ગધેડા જેવું થોડું ઉપરથી ઘોડા જેવું લાગે પણ નથી ગધેડું કે નથી ઘોડું આ બંનેની કહેવાય ને કે બંનેના લક્ષણો ધરાવતું આ પ્રાણી છે પણ પોતે અલગ પ્રજાતિ છે નથી ઘોડો કે નથી ગધેડો ઓકે હાલ તો સૌથી વધુ સુરેન્દ્રનગરમાં આપે હું સુરેન્દ્રનગરનો છું મને ખબર છે એમાં હું ધાંગધ્રા તાલુકાનો છું ધાંગધ્રા તાલુકાનો અમારી વાડી કહેવાય ને કે વાડીના વિસ્તારમાં ક્યારેક ક્યારેક કહેવાય કે રણ કાંઠાનો જે વિસ્તાર છે ને ત્યાં આવી જાય છે આ ઘુડખર તો એ ઘુડખર છે બરાબર તો આ ઘુડખર જે છે એને તો મેં તો રૂબરૂ જોયેલા છે ઘણા બધા લોકો આમાંથી કદાચ રૂબરૂ જોયેલા હશે ઘુડખર જે છે એ મેં તમને કીધું એમ કે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લો કચ્છ જિલ્લો કેમ કે પાટણ જિલ્લાના ઉત્તરના પ્રદેશમાં પણ આપણને જોવા મળે તો એ વિસ્તારની અંદર આપણને ઘુડખર જે છે જોવા મળતું આ પ્રાણી છે ઘુડખર મેહુ મેહુ બોલે ભાઈ જયદીથી રાઠોડ તો અવાજે સાંભળી આવ્યો લાગે મેહુ મેહુ બોલે કે ચાલો તે ઘુડખર જે છે એ ઘોડા અને ગધેડા બંનેના કેમ કે લક્ષણો ધરાવતું આ પ્રાણી છે ઘુડખર વિશે વાત કરીએ તો ઘુડ એટલે ઘોડો અને ખર એટલે ગધેડો બંનેના લક્ષણો ધરાવતું આ પ્રાણી છે એટલે કે ઘુડખર ઘુડખર સમગ્ર વિશ્વમાં માત્ર ને માત્ર આપણને કચ્છમાં કચ્છમાં પણ કઈ જગ્યાએ તો કે ભાઈ નાનું રણ કચ્છમાં પણ કહ્યું તો કચ્છના નાના રણની અંદર આપણને ઘુડખર જોવા મળે છે બીજે ક્યાંય ઘુડખર જોવા મળતા નથી ગુજરાતમાં તેને જંગલી અથવા તો રાની ગધેડા કહેવાય અથવા તો ખર પણ કે ગુજરાતમાં જંગલી અથવા તો રાની ગધેડા કહેવાય છે અને ઘુડખર પણ કહેવાય છે ઉપરાંત હિન્દીમાં તેને ગોરખર કહેવાય હિન્દીમાં ઘુડખરને શું કહે છે હિન્દીમાં હિન્દી બોલવાવાળા લોકો ઘુડખરને ગોરખર તરીકે પણ ઓળખે છે કયા નામે ઓળખે છે તો કે ભાઈ ગોરખર તરીકે ઓળખે છે એનું સ્થાનિક નામ શું છે તો જંગલી ગધેડો ઘુડખર ખચ્ચર પણ કહે છે ઘુડખરને સ્થાનિક લોકો ખચ્ચરે કહે છે પણ એકચ્યુઅલમાં ખચ્ચર બીજા છે ખચ્ચર એકચ્યુઅલમાં બીજા છે જે પેલા લેહ લદ્દાખમાં જોવા મળે છે ને એ ખચ્ચર છે આ ખચ્ચર નથી અને સ્થાનિક લોકો ખચ્ચરને ખસરે પણ કહે છે તો ખસર તરીકે પણ ઓળખે છે કે અમારી વાડીએ ખસર આવી ગયા હતા અમારી વાડીએ રાતે ખસર આવી ગયા હતા બધું કહેવાય ને કે પાકની દશા દઈ દીધી રાતે ખેતરમાં ઘૂસી જાય ને કે આ ઘુડખર તો એક સાથે 40-50 નું ટોળું ખાય ઓછું નુકસાન વધારે કરે કહેવાય ને કે તમે એક દિવસ ખાલી રાતે સુવા ન ગયા હોય વાડીએ અને જો ઘુડખર આવી ગયા તો વાત પતી ગઈ કહેવાય ને કે પાકને તહેશ મહેશ કરી નાખે એ આ ઘુડખર એક સાથે 40-50 60-70 ના ટોળામાં આવી જાય
બરાબર, લગભગ 4-5 હજારની આસપાસ વસ્તી આપણને, 8 હજારની આસપાસ વસ્તી જોવા મળી છે આની. ઓકે, તો એ ઘુડખર જે છે એ કચ્છના નાના રણના વિસ્તારની અંદર જોવા મળે છે મુખ્યત્વે. એનું અંગ્રેજી નામ છે એશિયાટિક વાઇલ્ડ એસ. એનું અંગ્રેજી નામ શું છે? તો એશિયાટિક વાઇલ્ડ એસ. એનું કેવાય કે અંગ્રેજી નામ છે, પણ જે રીતે એશિયાટિક લાયનનું સાયન્ટિફિક નામ હતું કે પેન્થેરા લિયો પર્સિકા, એવી જ રીતે આ જે એશિયાટિક વાઇલ્ડ એસ છે, ઘુડખર જે છે, એનું પણ સાયન્ટિફિક નામ હશે કંઈક. તો આનું સાયન્ટિફિક નેમ શું છે ભાઈ? તો આનું સાયન્ટિફિક નામ છે ઇક્વસ હેમિયોનસ ખર. ઇક્વસ હેમિયોનસ ખર, ઇક્વસ હેમિયોનસ ખર એનું સાયન્ટિફિક નેમ છે. તો એશિયાટિક લાયનનું સાયન્ટિફિક નેમ શું હતું? પેન્થેરા લિયો પર્સિકા. જ્યારે આનું સાયન્ટિફિક નેમ છે ઇક્વસ હેમિયોનસ ખર, એનું સાયન્ટિફિક નામ છે ઘુડખરનું. ક્લિયર છે? ઘુડખર આપણે મુખ્યત્વે ક્યાં જોવા મળે? તો કચ્છના નાના રણની અંદર આપણે જોવા મળે છે. ઘુડખરમાં એના રંગની જો આપણે વાત કરીએ તો ઘુડખરના શરીરનો ઉપરનો જે ભાગ છે એ પીળા સ્પર્ધા રંગનો હોય. ઘુડખરના શરીરનો જે ઉપરનો ભાગ છે એ પીળા સ્પર્ધા રંગનો હોય છે, જ્યારે તેના મો, પેટ અને પગની અંદરના જે નીચેના જે ભાગ છે એ સફેદ રંગના હોય છે. તમે ફોટોમાં જોયું એટલે તમને વધારે આઈડિયા આવી ગયો છે કે ઉપરનો જે ભાગ જે છે ને એ સામાન્ય રીતે કહેવાય ને કે પીળા રંગનો હોય, ભૂખરા રંગનો હોય, જ્યારે નીચેનો જે પટ્ટો છે, મોઢું જે છે, મોઢું સફેદ છે. જો મોઢાનો ભાગ સફેદ છે, નીચેનો ભાગ જે છે, પગની નીચેનો પેટનો ભાગ છે, એ બધો સફેદ છે, જ્યારે ઉપરનો જે ભાગ છે પીળા સ્પર્ધા રંગનો હોય, ભૂખરા રંગનો હોય છે, કથ્થઈ રંગ જેવો હોય છે. ઓકે, તો આ ઘુડખરની ખાસિયત છે. ચાલો, તો ઘુડખર વિશે આપણે માહિતી મેળવી લીધી છે. ઘુડખર જે છે, ઘુડખર એની માહિતી આપણે મેળવી. એને જે આયુસીએનની વાત કરીએ તો એને પણ આયુસીએન દ્વારા કઈ કેટેગરીમાં? તો એન્ડેન્જર્ડ કેટેગરી, ભયના આરે કેટેગરી હેઠળ મૂકવામાં આવ્યા છે. તો ઘુડખરને પણ ભયના આરે એન્ડેન્જર્ડ, જે રીતે એશિયાટિક લાયનને મૂકવામાં આવ્યા છે એવી રીતે ઘુડખરને પણ આયુસીએન દ્વારા એન્ડેન્જર્ડ એટલે કે ભયના આરે કેટેગરી હેઠળ મૂકવામાં આવ્યા છે. ઓકે, ચાલો, ક્લિયર છે ભાઈ? બધાને ઘુડખર વિશે માહિતી મળી ગઈ છે. આ ઘુડખરને બચાવવા માટે આપણે એક અભયારણ્ય પણ બનાવ્યું છે. ઘુડખરને બચાવવા માટે, કેમ કે ઘુડખરના રક્ષણ માટે આપણે એક અભયારણ્ય પણ બનાવ્યું છે. ઘુડખર અભયારણ્ય, ઘુડખર અભયારણ્ય કે જે ક્યાં આવેલું છે? તો કે ભાઈ કચ્છના નાનું રણ, કચ્છનું નાનું રણ. અને એનું વહીવટી કેન્દ્ર કયું છે? તો કે સુરેન્દ્રનગર જિલ્લાનું ધ્રાંગધ્રા. એનું વહીવટી કેન્દ્ર કયું છે? તો સુરેન્દ્રનગર જિલ્લાનું ધ્રાંગધ્રા એનું વહીવટી કેન્દ્ર છે. બાકી અભયારણ્ય આવેલું છે કચ્છના નાના રણમાં. અભયારણ્ય ક્યાં છે? તો કે ભાઈ કચ્છના નાના રણમાં. એનું વહીવટી કેન્દ્ર ક્યાં છે? તો સુરેન્દ્રનગર જિલ્લાનું ધ્રાંગધ્રા એનું વહીવટી કેન્દ્ર છે. આ ગુજરાતનું ત્રીજું અભયારણ્ય છે. 1973ની અંદર બનાવવામાં આવેલું ત્રીજું ગુજરાતનું અભયારણ્ય, 1973માં બનાવવામાં આવેલું, કે જે વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનું બીજું સૌથી મોટું અભયારણ્ય છે. 4,500 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું છે અભયારણ્ય. તો વિસ્તારની દ્રષ્ટિએ બીજું ગુજરાતનું સૌથી મોટું અભયારણ્ય અને સ્થાપનાની દ્રષ્ટિએ ત્રીજું અભયારણ્ય એટલે આ ઘુડખર અભયારણ્ય. ઓકે, પહેલું છે ગીર અભયારણ્ય, પહેલું, બીજું છે નળ સરોવર અભયારણ્ય અને આ ત્રીજું અભયારણ્ય છે. અને વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનું બીજું સૌથી મોટું અભયારણ્ય છે. કચ્છના નાના રણમાં આવેલું છે, પણ એનું વહીવટી કેન્દ્ર સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ખાતે આવેલું છે. ક્લિયર છે? ચાલો, તો આ ઘુડખર અભયારણ્યની આપણે વાત કરી લીધી, સાથે સાથે કે એના માટેનું જે એક અભયારણ્ય છે એના રક્ષણ માટે બનાવવામાં આવ્યું છે. આગળ આપણે જોવાનું છે કે અભયારણ્ય શું છે, નેશનલ પાર્ક શું છે, બંનેનો ડિફરન્સ શું છે. ડિફરન્સ સાથે આપણે એને આગળ સમજવાનું છે, ચિંતા ના કરતા. ઓકે, ચાલો, ઘુડખર પછી જો આપણે વાત કરીએ તો હેણોતરો. હેણોતરો, હેણોતરો પણ ગુજરાતમાં જોવા મળતું એક વિશિષ્ટ પ્રાણી છે. હેણોતરો પણ આપણા ગુજરાતની અંદર જોવા મળતું એક વિશિષ્ટ પ્રાણી છે કે જે સામાન્ય રીતે આપણને કચ્છ જિલ્લાની અંદર જોવા મળે છે. કઈ જગ્યાએ જોવા મળે છે? તો કે ભાઈ કચ્છ જિલ્લાની અંદર આવું કંઈક હોય છે. ઘણા લોકો હેણોતરો નામ સાંભળે છે, હેણોતરો નામ જ ઘણા પહેલી વાર સાંભળ્યું હોય સાહેબ. હેણોતરો શું છે? હેણોતરો એક બિલાડી જેવું લાગે તમને. કેવું લાગે? બિલાડી. ઘણા લોકો ફોટો જોયો કે સાહેબ બિલાડી છે, બિલાડી નથી હેણોતરો છે. ડિફરન્ટ શું બંનેને ઓળખવાના કઈ રીતે? તો હેણોતરો પહેલાં તો બિલાડી કરતાં કદમાં થોડો મોટો હોય. હેણોતરો જે છે એ બિલાડી કરતાં શું હોય? કદમાં થોડો મોટો હોય. અને હેણોતરોના કાન જે છે ને એ સીધા ઊભા હોય. હેણોતરોના કાન કેવા હોય? ઊભા હોય. એની ઓળખ છે કે હેણોતરોના કાન જે છે એ ઊભા હોય છે અને બિલાડી કરતાં કદમાં થોડું મોટું પ્રાણી એટલે આ હેણોતરો. કે જે સામાન્ય રીતે કચ્છની અંદર, એમાં કચ્છના જે ઘાસના મેદાનો છે, જે કહેવાય કે રણ પ્રદેશ છે કચ્છનો, એ વિસ્તારની અંદર આપણને હેણોતરો જે છે ખાસ જોવા મળે છે. ક્લિયર છે? તો આ હેણોતરો, હેણોતરો વિશે જો આપણે માહિતી મેળવીએ તો આ પ્રાણી જે છે એ શુષ્ક તથા અર્ધશુષ્ક વિસ્તારોમાં આવેલા ખારયુક્ત જંગલ તથા ઘાસભૂમિ રણ પ્રદેશ અને અર્ધરણ પ્રદેશમાં વસવાટ ધરાવે છે.
ગુજરાતમાં કેવા ભાગની અંદર આ જે હેણોત્રો છે એનો વસવાટ છે, તો ગુજરાતની અંદર શુષ્ક તથા અર્ધશુષ્ક વિસ્તારોમાં આવેલા ખારયુક્ત જંગલ, ઘાસ ભૂમિ, રણ પ્રદેશ અને અર્ધરણ પ્રદેશની અંદર આપણને હેણોત્રોની વસ્તી થોડા ઘણા અંશે જોવા મળે છે. ગુજરાતના કચ્છ જિલ્લાના નાના અને મોટા રણમાં તથા બન્ની પ્રદેશની અંદર, કયા પ્રદેશમાં, તો કે ભાઈ બન્ની પ્રદેશમાં, તથા નારાયણ સરોવર અભયારણ્યમાં, કયા અભયારણ્યમાં, તો કે ભાઈ નારાયણ સરોવર અભયારણ્યમાં આપણે તેની વસ્તી જોવા મળે છે. કયા અભયારણ્યમાં? નારાયણ સરોવર અભયારણ્યમાં આપણે એની વસ્તી જોવા મળે છે. બન્ની ઉપરથી મને થોડું યાદ આવે છે કે બન્ની ઉપરથી થોડી ડિટેલ તમને આપી દઉં કે બન્ની શું છે. તો બન્ની પ્રદેશ જે છે ને એ પહેલા તો સંપૂર્ણ એશિયાનું સૌથી મોટું પ્રાકૃતિક ઘાસનું મેદાન છે. સંપૂર્ણ એશિયાનું સૌથી મોટું પ્રાકૃતિક ઘાસનું મેદાન છે. પ્રાકૃતિક ઘાસનું મેદાન છે. ઓકે, બન્ની ઉપરથી જો તમને એક વસ્તુ દેખાડું તમને કે બન્ની જે છે ને એની ખાસિયત શું છે. આ ફોટોમાં તમને કંઈક દેખાય છે? જો તમને આ ફોટોમાં શું દેખાય? ઘૂડખર દેખાય ને. આ ફોટોમાં તમને ઘૂડખર દેખાય. ઘૂડખરની પાછળ શું દેખાય તમને? આ ફોટોમાં ઘૂડખરની પાછળ શું દેખાય તમને? તો તમે કહેશો સાહેબ કંઈક ઝાડવા જેવું લાગે છે. ઘણા લોકો ઓળખી ગયા. ચાલો, કેટલા લોકો ઓળખી ગયા? ઘૂડખરની પાછળ જે વનસ્પતિ છે એ વનસ્પતિનું નામ મને આપો. મારે તમને બન્ની પ્રદેશ વિશે થોડી ઇન્ફોર્મેશન આપવી છે, બન્ની પ્રદેશ વિશે માહિતી આપવી છે. તો ઘૂડખરની પાછળ જે વનસ્પતિ તમને જોવા મળે છે ને એ વનસ્પતિનું નામ મને આપો. ચાલો, બાવળ. બાવળ કહે છે ભાઈ, બાવળ એ અધૂરી માહિતી છે. બાવળ છે પણ કેવો બાવળ? બાવળ ખરો પણ કેવો? હા, ડિમ્પલે જવાબ આપ્યો. જો ભાઈ, ગાંડો બાવળ. કેવો બાવળ? ગાંડો બાવળ. ભાઈ કેવો બાવળ? ગાંડો. ગાંડો બાવળ કે તો તમને એમ થાય કે સાહેબ ગાંડો કેમ કીધો આને? એકચ્યુઅલમાં બન્ની પ્રદેશની હું તમને માહિતી આપતો હતો એમાં ગાંડો બાવળ આવશે, સમજાવું છું. એશિયાટિક કેવાય કે એશિયાનું સૌથી મોટું પ્રાકૃતિક ઘાસનું મેદાન છે કે જે કેવાય કે ઊંચા ઘાસની ભૂમિ તરીકે પણ જાણીતું છે. ઊંચા ઘાસની ભૂમિ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. આ જે બન્ની પ્રદેશ છે એ પ્રદેશ જે ઘાસ થાય ઘાસમાંથી ઝૂંપડા બને એને ભૂંગા કહેવાય. બધાને ખબર છે ભૂંગાનો જે સમૂહ બને એને વાંઢ કહેવાય છે. આ બધાને ખબર છે. પણ બન્યું તો એવું કે બન્ની ઘાસનો પ્રદેશ જે છે ને એ ધીમે ધીમે ઘટી રહ્યો હતો. બન્ની ઘાસનો પ્રદેશ ધીમે ધીમે શું થતો હતો? ઘટી રહ્યો હતો. એટલે કે બન્નીનું ઘાસનું મેદાન ધીમે ધીમે ઓછું થઈ રહ્યું હતું. અને એવા સંજોગોમાં કહેવાય કે રણ આગળ વધી રહ્યું હતું. રણ આગળ વધતું હતું, ઘાસનું મેદાન ધીમે ધીમે ઘટી રહ્યું હતું. સમજાય છે? એટલે એવા સંજોગોમાં આપણી કહેવાય કે સરકાર દ્વારા 1965ની અંદર બન્નીના કિનારાના પ્રદેશમાં એક ખાસ વનસ્પતિનું વાવેતર કરવામાં આવ્યું. અને એ વનસ્પતિ એટલે પ્રોસોપિસ જુલી ફ્લોરા. પ્રોસોપિસ જુલી ફ્લોરા. તમને થશે સાહેબ આ કઈ વનસ્પતિનું વાવેતર કર્યું હતું? પ્રોસોપિસ જુલી ફ્લોરા. ભાઈ ગાંડો બાવળ. આ કયો બાવળ? ગાંડો બાવળ. એટલે પ્રોસોપિસ જુલી ફ્લોરા. કેવું મસ્ત મજાનું નામ છે બચારાનું, પ્રોસોપિસ જુલી ફ્લોરા. આપણે કહી દીધો ગાંડો બાવળ. આપણે કહી દીધું એને ગાંડો બાવળ. બચારાનું નામ કેવું મસ્ત મજાનું હતું, પ્રોસોપિસ જુલી ફ્લોરા. આ પ્રોસોપિસ જુલી ફ્લોરાનું વાવેતર 1965ની આસપાસ કહેવાય કે બન્નીના કિનારાના ભાગની અંદર રણનો જે કાંઠો હતો કે જ્યાં બન્ની અલગ પડે છે રણથી, એ વિસ્તારમાં હેલિકોપ્ટરથી ઉડાડ્યા બી. હો ભાઈ, ગાંડા બાવળના બી હેલિકોપ્ટરથી ઉડાડ્યા. ગાંડો બાવળ એકચ્યુઅલમાં આપણું ભારતનું કહેવાય કે વનસ્પતિ છે જ નહીં. ગાંડો બાવળ એટલે કે પ્રોસોપિસ જુલી ફ્લોરા આપણી ભારતની વનસ્પતિ નથી, ઓસ્ટ્રેલિયાથી આવેલી વનસ્પતિ છે. ઓસ્ટ્રેલિયા લાવ્યા હતા આને. ક્યાંથી લાવ્યા હતા? ઓસ્ટ્રેલિયાથી લાવ્યા હતા. તો આ ગાંડા બાવળનું વાવેતર કરવામાં આવ્યું કે ભાઈ બન્ની પ્રદેશ બચી જાય, કિનારે ગાંડો બાવળ વાવી દઈએ તો રણને આગળ વધતું અટકાવી શકીએ આપણે. પણ બન્યું કેવું ખબર છે કે કિનારાના પ્રદેશમાં ગાંડો બાવળ વાવ્યો, રણ આગળ વધતું અટકી ગયું, પણ ગાંડો બાવળ આગળ વધવા માંડ્યો. ગાંડો બાવળ એટલી હદે આગળ વધવા માંડ્યો કે બન્ની પ્રદેશની અંદર બન્ની ઘાસ ઓછું થાય અને ગાંડો બાવળ વધી ગયો ભાઈ. એટલે હવે પર્યાવરણવિદો માટે તકલીફ એ બની ગઈ કે રણને તો પછી આગળ વધતું અટકાવશું, પહેલા ગાંડા બાવળને આગળ વધતો અટકાવો, નહીંતર એ વધી જશે ને તો એ બન્નીમાં બીજું કંઈ નહીં જોવા મળે, ગાંડો બાવળ જ જોવા મળશે. સમજાયલા? હવે પર્યાવરણવિદો માટે નક્કી કરવું અઘરું થઈ ગયું કે રણને આગળ વધતું અટકાવવા માટે ગાંડો બાવળ વધારવો કે ગાંડા બાવળને આગળ વધતો અટકાવવો હવે. સમજાય છે? એટલે આવી કંઈક પરિસ્થિતિ થઈ ગઈ છે આપણા કહેવાય કે બન્ની પ્રદેશની અંદર. ઓકે, ઇન્દિરા ગાંધી કહેવાય કે દુકાળ સમયે આ બધી કહેવાય કે આમ ઇન્દિરા ગાંધી સમયની એના પહેલાં 1877ની આસપાસ આ જે છે એ આવી ગયું હતું આપણા ભારતની અંદર. અંગ્રેજોના સમયમાં આ આવી ગયું હતું. ઓકે,
ચાલો તો આજે ગાંડો બાવળ કે જેનું એક્ચ્યુઅલમાં નામ છે પ્રોસોપિસ જુલિફ્લોરા યુપીએસસી ની અંદર આનો પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ ગયો. આવનારી કેવાની કે ફોરેસ્ટ કે પીએસએ કોન્સ્ટેબલ એક્ઝામ આવા પ્રશ્ન જોવા મળી શકે છે. ધ્યાન રાખજો પ્રોસોપિસ જુલિફ્લોરા ગાંડો બાવળ. હવે તમને થાય ગાંડો બાવળ કેમ કહે છે આને? તો ગાંડો બાવળ આને એટલા માટે કહે છે કે આને ઉગવા માટે કોઈ પર્ટિક્યુલર ચોક્કસ જમીન, ચોક્કસ પાણી, તાપમાન કાંઈ જરૂર નહીં. ભાઈ ગમે અહીંયા ઉગી નીકળ્યા, આ ગમે અહીંયા ઉગી નીકળે અને એટલા જ માટે એને ગાંડો બાવળ કીધો. એટલા માટે શું કીધું એને? ગાંડો, આ ગમે અહીંયા ઉગી નીકળે ભાઈ. સમજાય છે? એટલે પર્યાવરણવિદો માટે અત્યારે એક સમસ્યા બની ગયો છે આ ગાંડો બાવળ, કે આ ગાંડો બાવળ એટલી હદે જો આ કહેવાય ને કે પોતાનો વિસ્તાર વધારી રહ્યો છે ને, કે એક સમય એવો આવશે કે અમુક અમુક સ્થાનિક વિસ્તારમાં થતી જે વનસ્પતિ છે ને એ વનસ્પતિ હવે ઉગતી જ નથી, કારણ કે અહીંયા ગાંડા બાવળ એની જગ્યા લઈ લીધી છે. ગાંડો બાવળ ઉગી જાય એટલે પોતાના મૂળ એટલા મજબૂત, મૂળ ફેલાઈ લે, પાણી બધું શોષી લે, આસપાસ બીજી વનસ્પતિને કંઈ મળવા જ ન દે, બધું પોષક તત્વો એ જ લઈ લે. સમજાય? એટલે પર્યાવરણવિદો માટે બહુ કહેવાય ને કે અઘરો પ્રશ્ન થઈ ગયો છે. ચાલો ગાંડાની જેમ આગળ વધે છે એટલે ગાંડો બાવળ કીધો છે. આ ઉપરાંત તમને ખબર હશે કદાચ કે સૂરજબારી બંધ, તમે નામ સાંભળ્યું હશે સૂરજબારી, સૂરજબારી બંધ. તો સૂરજબારી બંધ શું છે? તો જો ગુજરાતના નકશામાં તમે આ રીતે જુઓ ને, તો ગુજરાતના નકશામાં તમને આ રીતે આપણા ગુજરાતની અંદર આ છે મોરબી જિલ્લો અને અહીંયા છે કચ્છ જિલ્લો. કચ્છનું નાના રણનો વિસ્તાર છે આ. તો મોરબીથી તમે કચ્છમાં જાઓ ને, મોરબીથી તમે કચ્છમાં જાઓ તો વચ્ચે એક આ જે કચ્છનો અખાત છે અને નાનું રણ છે ને બંને કનેક્ટ થાય, એટલે અહીંયા તમને કહેવાય કે રણનો પ્રદેશ જોવા મળે અને કાદવ કીચડવાળો. ત્યાં ગાંડા બાવળનું વાવેતર કરીને જે બંધ બનાવવામાં આવ્યો છે ને એ બંધને કહેવામાં આવે છે સૂરજબારી બંધ. જે ગાંડા બાવળનું વાવેતર કરી અને એક બંધ બનાવી દેવામાં આવ્યો છે જેથી કરીને દરિયાનું પાણી આગળ ન વધી શકે, તો એના કારણે આ જે બંધ બનાવ્યો છે બંધને કહીએ છીએ આપણે સૂરજબારી બંધ. કયો બંધ કહીએ છીએ? સૂરજબારી બંધ. ત્યાં પણ આપણે ગાંડો બાવળ પુષ્કળ જોવા મળે છે. અને અત્યારે આપણે વાત કરીએ તો અત્યારે આપણે ગુજરાતમાં ઓલમોસ્ટ કહેવાય કે સૌરાષ્ટ્રમાં તો લગભગ બધા જિલ્લામાં આપણને કહેવાય કે ગાંડો બાવળ જોવા મળશે, મળશે મળશે, એટલો બધો ફેલાઈ ગયો છે ગાંડો બાવળ. ચાલો તો આપણે વાત કરતા હતા હેણોત્રોની, અને હેણોત્રોમાં આવ્યો તો બની પ્રદેશ, હેણોત્રોમાં આવ્યો તો બની પ્રદેશ. અને બની પ્રદેશની મેં તમને ટૂંકમાં માહિતી આપી દીધી કે બની પ્રદેશ એટલે એશિયાનું સૌથી મોટું પ્રાકૃતિક ઘાસનું મેદાન, બની નામનું ઘાસ થાય છે. આ ઘાસ જે છે, આ બની નામનું જે ઘાસ થાય ને એમાંથી ઝૂંપડા બને એને ભૂંગા કહેવાય, ભૂંગાનો સમૂહ બને એને વાંટ કહેવાય. બીજી એક વાત કહી દઉં તમને કે બની પ્રદેશની અંદર મેં તમને કીધું એમ કે ગાંડા બાવળનું પ્રમાણ વધી ગયું. બની પ્રદેશની અંદર ગાંડો બાવળ જે છે એનું પ્રમાણ વધી ગયું. એટલે થયું કેવું? તો બન્ની પ્રદેશની અંદર ત્યાંના જે માલધારીઓ હતા ને એ કાંકરેજી ગાય રાખતા. કઈ રાખતા? કાંકરેજી ગાય રાખતા પહેલા. હવે બહેનો એવું કે કાંકરેજી ગાય બાવળજીની, બાવળની સિંગ, બાવળની બી વાળી જે સિંગ કે જેને પૈડિયા પણ કહે ઘણા લોકો, શું કે? પૈડિયા કે. તો બાવળની સિંગ જો કાંકરેજી ગાય ખાઈ જાય તો થાય એવું કે કાંકરેજી ગાયની પાચન શક્તિ એટલી નથી કે આ સિંગને પચાવી શકે, એટલે ગાયનું મૃત્યુ થઈ જતું. એટલે બન્ની પ્રદેશના માલધારીઓ કાંકરેજી ગાય હવે રાખતા નથી અથવા તો ઓછી રાખે છે. અને હવે બન્ની પ્રદેશના લોકો જે છે એ બન્ની ભેંસ રાખે છે. ત્યાંની એક ખાસ સ્થાનિક પ્રજાતિ છે બન્ની ભેંસ, કે જે બન્ની ભેંસ આપણને આ બન્ની પ્રદેશમાં જોવા મળે. અને બન્ની ભેંસનું પ્રમાણ વધવા પાછળનું કારણ એ છે કે કાંકરેજી ગાય ગાંડા બાવળની સિંગ ખાય તો એનું મૃત્યુ થાય છે, પચાવી નથી શકતી. એના કમ્પેરમાં બન્ની ભેંસ જો ગાંડા બાવળની સિંગ ખાઈ જાય તો એને કાંઈ થતું નથી, એની પાચન શક્તિ એટલી છે કે એને પચાવી શકે છે. સમજાય છે? એટલે બન્ની ભેંસ ઉપર કહેવાય ને કે લોકો માલધારીઓ એના તરફ વળ્યા છે. અને 2010ની અંદર બન્ની ભેંસને રાષ્ટ્રીય માન્યતા પણ મળી છે. ગુજરાતની આ પહેલી ભેંસ છે કે જેને રાષ્ટ્રીય માન્યતા મળી છે. કઈ ભેંસ? બન્ની ભેંસ. 2010માં એને રાષ્ટ્રીય માન્યતા પણ મળી છે ભેંસની પ્રજાતિમાં. ક્લિયર છે? તો આ બન્ની ભેંસ પણ આપણને ત્યાં જોવા મળે છે. ચાલો, ક્લિયર છે ભાઈ? બન્ની પ્રદેશ વિશે પણ મેં તમને થોડી ઘણી માહિતી આપી દીધી છે કે આ અસર રાખું છું આવનારી પરીક્ષામાં તમને ક્યાંક કામ લાગશે. કારણ કે ઘણી વખતે એવી ચર્ચાઓ થતી હોય કે જે કહેવાય ને કે આઉટ ઓફ બોક્સ હોય અને છતાં પરીક્ષામાં પૂછાઈ જાય, છતાં પરીક્ષામાં પૂછાઈ જતું હોય છે. ઓકે, ચાલો ત્યાર પછી વાત કરીએ તો શિયાળથી થોડું ઊંચું હેણોત્રો ઉપર આવી જઈએ. આપણા પાછા ક્યાં આવી જઈએ? હેણોત્રો. હેણોત્રો એટલે કેવું હતું યાદ આવ્યું? બિલાડી કરતા થોડું મોટું, કાન ઊંચાવાળું પ્રાણી હેણોત્રો. બસ એ હેણોત્રોની વાત કરીએ તો શિયાળથી થોડું ઊંચું, ભરાવદાર ગોળ મોઢું અને ઊંચા કાનથી તેને ઓળખી શકાય. કયા કાન? કેવા કાનથી? ઊંચા કાનથી તેને ઓળખી શકાય છે. નાના કદના પક્ષીઓ અને પ્રાણીઓનો તે શિકાર કરે. સામાન્ય રીતે નાના બચ્ચા હોય પ્રાણીઓના એનો શિકાર કરે, અને નાના કદના પક્ષીઓ જે છે એ પક્ષીઓને મારી અને એનો શિકાર કરે છે. કયો પ્રાણી? તો કે ભાઈ આ હેણોત્રો. તેના પદચિહ્નો પરથી તેની ઉપસ્થિતિ આપણે જાણી શકીએ છીએ કે એને હગડ ઉપરથી, કહીએ ને હગડ, અમારા સૌરાષ્ટ્રમાં કે હગડ પડ્યા એમ, તેના હગડ ઉપરથી, એના પગની છાપ ઉપરથી આપણે એની ઉપસ્થિતિ જાણી શકાય છે. ચાલો, ક્લિયર છે ભાઈ હેણોત્રો બધાને?
ચલો ભાઈ મજા આવે છે કે નહીં મજા આવતી? બિલાડીના દાદા કે ભાઈ ગોયલ સુજુબા કે બિલાડીના દાદા છે આ? તમે રિલેશન ઘરે ઘરે નો કહેવાય ને કે સંબંધ બાંધી નો દેવા આવ્યા તમે? ચાલો મજા આવે છે ભાઈ? મજા આવે છે કે નહીં મજા આવે? તો વિડીયોને શેર કરો, વિડીયોને શેર કરો, તમારા ગ્રુપમાં નાખો, સ્ટેટસમાં નાખો. આ વિડીયો તમને આવનારી દરેક પરીક્ષામાં કામ લાગશે, એટલું યાદ રાખજો. આવનારી દરેક પરીક્ષામાં કામ લાગશે. બિલાડીને મિની કહેવાય આ ભાઈ, મિની કહેવાય, મીંદડી કહેવાય. ચાલો આગળ વધીએ. હેણોત્રો પછી જો આપણે વાત કરીએ તો ઘોરાડ, ઘોરાડ કે જેને ટોકડાર પણ કહેવાય છે. ઘોરાડને બીજા અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? તો કે ભાઈ ટોકડાર તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉપરાંત ઘોરાડ જે છે એને ધ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઘોરાડને અન્ય કયા નામે ઓળખવામાં આવે? તો કે ભાઈ ધ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઘોરાડની જો આપણે વાત કરીએ તો ઘોરાડ જે છે એ, પહેલા તો તમને કહી દઉં કે ઘોરાડ જે છે ને એ રાજસ્થાનનું રાજ્ય પક્ષી છે. રાજસ્થાનનું રાજ્ય પક્ષી છે, રાજસ્થાનનું રાજ્ય પક્ષી એટલે ઘોરાડ. આપણું ગુજરાતનું રાજ્ય પક્ષી કયું ભાઈ? સુરખાબ. ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે? તો કે ભાઈ સુરખાબ, બરાબર. અને ઘોરાડ જે છે એ રાજસ્થાનનું રાજ્ય પક્ષી છે. ઘોરાડની જો તમને વાત કરું તો ઘોરાડ જે છે એ કંઈક આવું દેખાતું હોય. પહેલાં તો ઘોરાડને જોઈ લ્યો, ઘોરાડને પહેલાં તો જોઈ લ્યો, પછી આપણે એની આગળ ચર્ચાઓ કરીએ. કારણ કે જો આપણી પાસે ટેકનોલોજી છે, પહેલાં તો વ્હાઇટ બોર્ડ ઉપર ભણતા, બરાબર, ઘરે બેઠા ક્લાસમાં આવો તો પણ વ્હાઇટ બોર્ડ હોય તો તમને ફોટા નહોતા બતાવી શકતા, પછી ગૂગલ ઉપર સર્ચ કરવા પડતા. હવે તો તમને ટેકનોલોજી છે, ભરપૂર ઉપયોગ કરીએ આપણે પક્ષીઓને, કેમ કે નિરખી નિરખીને જોઈએ કે આ ઘોરાડ છે, હા ભાઈ ઘોરાડ છે, સમજાય? તો આવી રીતે ઘોરાડ આ ટેકનોલોજીનો આપણે ઉપયોગ કરીએ છીએ, એને ફાયદો ઉઠાવવો જ જોઈએ આપણે. ઓકે, તો આવું કંઈક દેખાતું હોય છે ઘોરાડ. પક્ષી જોઈને તમને આઈડિયા તો આવ્યો છે, સાહેબ પક્ષી બહુ લાગે છે, બધું મોટું, થોડું ઘણું આમ કહેવાય ને કે બીજા પક્ષીઓના કમ્પેરમાં મોટું લાગે છે. યસ, આ પક્ષી મોટું હોય છે અને એ જ એની સૌથી મોટી કહેવાય ને કે ભૂલ છે. કારણ કે પક્ષી મોટું હોવાને કારણે ઓછું ઉડી શકે, લગભગ 8-15 કિલોગ્રામની આસપાસ એનો વજન હોય. કેટલો? 8-15 કિલોગ્રામની આસપાસ એનો વજન હોય છે. અને વધુ વજન હોવાને કારણે ઓછું ઉડી શકે, ઓછું ઉડી શકે છે. વધુ વજન હોવાને કારણે ઉડી શકે છે બહુ ઓછું, અને જેના કારણે જ એ શિકારનો ભોગ બને છે. વધુ વજન, ઓછું ઉડી શકે છે અને શિકારનો ભોગ બને છે. કયું પક્ષી? તો કે ભાઈ આ ઘોરાડ પક્ષી. એટલી હદે શિકારનો ભોગ બન્યું આ પક્ષી કે ગુજરાતની અંદર છેલ્લે ગણતરી કરી તો એકમાત્ર નર પક્ષી બચ્યો તો ઘોરાડ. વન એન્ડ ઓનલી એકથા ટાઈગર, એકથા ઘોરાડ. નવું મૂવી આવશે ભાઈ એકથા ઘોરાડ. ગુજરાતમાં એક જ કહેવાય ને કે આ પક્ષી કહેવાય ને કે બચ્યો છે નર, બરાબર. તો એ ઘોરાડ જે છે આપણને કચ્છના પ્રદેશની અંદર જોવા મળે છે. કયા પ્રદેશમાં? કચ્છની અંદર અબડાસા તાલુકાની અંદર આપણને ખાસ એનું પ્રમાણ જોવા મળે છે. અબડાસા નલિયા આસપાસનો પ્રદેશ, અને એના જ કારણે નલિયા નજીક જે છે એ આપણે એનું સંવર્ધન કેન્દ્ર પણ બનાવ્યું. પણ હવે શું કામનું? પાણી પાણી કહેવાય ને કે આવ્યા પછી પાડ બાંધે શું કામનું ભાઈ? વસ્તી ઘટી જઈ છે, હવે તો લગભગ કદાચ એક નરે નહીં રહ્યો હોય, સમજાય? તો ટૂંકમાં ઘોરાડ જે છે હવે ગુજરાતમાંથી ધીમે ધીમે જઈ રહ્યા છે, ગુજરાતમાંથી લુપ્ત થવાને આરે આવી ગયા છે ઘોરાડ પક્ષી. પહેલાં તો ગુજરાતની અંદર કચ્છમાં જોવા મળતા, બનાસકાંઠા, પાટણ, જામનગર, દેવભૂમિ દ્વારકા, આ બધા વિસ્તારમાં ઘોરાડ જોવા મળતા. ઇવન મધ્યપ્રદેશમાં પણ થોડા ઘણે, કર્ણાટકાની અંદર, રાજસ્થાનની અંદર, રાજસ્થાનમાં તો લગભગ ભારતમાં જેટલા ઘોરાડ છે ને એના 90-95% ઘોરાડ રાજસ્થાનમાં છે, સમજાય છે? ઉપરાંત મધ્યપ્રદેશ, કર્ણાટક, કહેવાય ને કે બધા પ્રદેશમાં પણ, મહારાષ્ટ્રમાં પણ જોવા મળતા હતા. પણ હવે ધીમે 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 બધેથી ઘટી રહ્યા છે. અત્યારે રાજસ્થાનમાં જ મોટાભાગના ઘોરાડ જોવા મળે, અને એટલા જ કારણે રાજસ્થાનનું રાજ્ય પક્ષી એટલે ઘોરાડ. આપણું ગુજરાતનું રાજ્ય પક્ષી સુરખાબ, ફ્લેમિંગો જેને કહીએ આપણે, બરાબર. ચાલો તો ઘોરાડ વિશે આપણે માહિતી મેળવી કે ભાઈ ઘોરાડ જે છે એ પક્ષી ગુજરાતમાં કચ્છ જિલ્લામાં જોવા મળે છે, કે જેને કહીએ છીએ આપણે લાલા પર્જણ ક્ષેત્ર. કચ્છ જિલ્લાની અંદર આપણે ઘોરાડ માટેનું જે ઘોરાડ પક્ષી અભયારણ્ય બનાવ્યું છે, ઘોરાડ પક્ષી અભયારણ્ય જે આપણે બનાવ્યું છે, તો ઘોરાડ પક્ષી અભયારણ્યનું જે વિસ્તાર છે એને લાલા પર્જણ ક્ષેત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. કયા નામથી ઓળખવામાં આવે છે? તો કે ભાઈ લાલા પર્જણ ક્ષેત્ર તરીકે પણ એને ઓળખવામાં આવે છે. રાજસ્થાનથી આયાત કરવા પડશે ભાઈ, કરી લ્યો આયાત, રાજસ્થાનવાળા એમ થોડા આપે ભાઈ તમને. ચાલો, તેને ધ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેનું સરેરાશ વજન 8-15 કિલોગ્રામની આસપાસ હોય છે, અને તે રાજસ્થાનનું રાજ્ય પક્ષી છે. ગુજરાતમાં કચ્છના નલિયા ખાતે તેનું સંવર્ધન કેન્દ્ર આવેલું છે. એની વસ્તીમાં વધારો કરવા માટે એક સંવર્ધન કેન્દ્ર સ્થાપવામાં આવ્યું છે. પણ હવે તો વસ્તી બહુ ઘટી ગઈ છે, મોડું થઈ ગયું છે એમ કેવું હોય તો કહી શકાય. સાથે સરકારના પ્રયત્ન ચાલુ છે, ઓન ચોપડે
ચોપડાના પાને તો પ્રયત્ન ચાલુ જ છે કે આ એક સંવર્ધન કેન્દ્ર બનાવી દીધું છે. ચાલો ક્લિયર છે. તો આવા ઘોરાડ, ઘોરાડ એટલે કે ટોકડાર તરીકે પણ એને ઓળખવામાં આવે છે, ધ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ પણ કહેવાય છે, પક્ષી આપણને કચ્છ જિલ્લામાં હાલ જોવા મળે છે. ઘાસ ભૂમિના મેદાનોમાં એની વસ્તી વધારે હોય. કેવા પ્રદેશની અંદર? ઘાસ ભૂમિના મેદાનો, ઘાસ ભૂમિ મેદાની પ્રદેશો જે છે ત્યાં એની વસ્તી આપણને વધારે જોવા મળે છે. એટલે કે ઘોરાડ કેવા પ્રદેશોમાં જોવા મળે? તો કચ્છના જે ઘાસના મેદાનો છે એ મેદાની પ્રદેશની અંદર આપણને ઘોરાડની વસ્તી વધારે જોવા મળે છે. ક્લિયર છે. વધારે તો હોય કેટલી ભાઈ? કેમ કે 8-10 કદાચ બચ્યા હોય તો 5-5 જેવા. ત્યાર પછી વાત કરીએ તો ચિલોત્રો, સિંગોતર અથવા તો હોર્નબિલ. ચાલો, ચિલોત્રો, સિંગોતર અથવા તો હોર્નબિલ. શું છે આ ચિલોત્રો, સિંગોતર અથવા તો હોર્નબિલ? તો ચિલોત્રો, સિંગોતર અથવા તો હોર્નબિલ, પેલા તો ચિલોત્રો નામ સાંભળે ને એટલે ઘણાને તો એવું લાગે કે સાહેબ શું આ ચિલોત્રો એ કાળોત્રો સાપ છે? ભાઈ કાળોત્રો સાપ છે, ચિલોત્રો સાપ નથી, ચિલોત્રો પક્ષી છે. કેવું દેખાતું હોય તો કંઈક આવું દેખાતું હોય, કેવું દેખાતું હોય તો કંઈક આવું દેખાતું હોય. અલગ અલગ રંગના હોય હો ભાઈ, આ એક જ સેમ રંગના ન હોય, ભૂખરા રંગના હોય, રંગબેરંગી હોય, બરાબર બ્લેક એન્ડ વ્હાઈટ હોય, અલગ અલગ રંગના હોય છે. અહીંયા એક ફોટોગ્રાફ મેં તમારી નજર સામે લીધો છે કે જેની ખાસિયત છે કે એની ચાંચ મોટી હોય. આવી કેવી હોય? ચાંચ મોટી હોય ને ઉપર થોડી આમ ઉપસેલો હોય, ભાગ ઉપરનો ભાગ કેવો હોય? ઉપસેલો હોય. એટલે નામ આપવામાં આવ્યું છે એને હોર્નબિલ. શું નામ આપવામાં આવ્યું છે? હોર્નબિલ. તો હોર્નબિલ પક્ષી, સિંગોતર પણ એને કહેવાય છે અને ચિલોત્રો નામથી પણ ઓળખવામાં આવે છે. ખાસ કરીને સાબરકાંઠાના વિજયનગર તાલુકાની આસપાસનો જે પ્રદેશ છે, ખાસ કરીને વાત કરું તો પોલો ફોરેસ્ટનો જે પ્રદેશ છે, પોલો ફોરેસ્ટ, પોળોના જંગલો નામ સાંભળ્યું ને બધે, વિજયનગર પોલો ફોરેસ્ટ, પોળોના જંગલો. તો બસ એ પ્રદેશની અંદર આપણને આની વસ્તી જે છે ખાસ જોવા મળે છે ક્યારેક ક્યારેક, બાકી ગુજરાતમાં લગભગ બીજે ક્યાંય આપણને જોવા મળતું નથી. આ પક્ષી જે છે ચિલોત્રો એની વસ્તી ધીમે ધીમે ઘટી રહી છે. આ પક્ષીની ખાસિયત શું છે ખબર છે તમને? બહુ મસ્ત મજાનું આની પાછળ આ પક્ષી છે ને બહુ જબરદસ્ત છે. એની એક વાત તમે સાંભળશો ને તો તમને નવાઈ લાગશે, નવાઈ એવી લાગશે તમને કે કાગડી જેવું લાગે ભાઈ. રીતેશ વાઘેલા કે કાગડી જેવું લાગે, કાગડી જેવું નથી, હોર્નબિલ છે, કાગડીથી મોટું હોય થોડુંક. આ પક્ષીની ખાસિયતની તમને વાત કરું ને તમને જાણીને બહુ નવાઈ લાગશે, કદાચ તમે નહીં સાંભળ્યું એના વિશે કે એનો ચિલોત્રો જે છે એ ચિલોત્રો પક્ષી જે છે ને એ કપલમાં જ્યારે હોય અને પછી જ્યારે માદા બચ્ચાને જન્મ આપે એટલે કે ઈંડું મૂકે માદા અને પછી એને કહેવાય ને કે માળામાં પૂરી દે, પછી નર જે ચિલોત્રો છે ને, નર ચિલોત્રો એ માદા અને એના બચ્ચા એટલે કે ઈંડાના બચ્ચા એને માળાની અંદર પૂરી અને બહારથી માળો પેક કરી દે કે જેથી કરીને અંદરથી માદા બહાર આવી શકે નહીં અને બહારથી કોઈ કહેવાય ને કે શિકાર પણ એનો કરી શકે નહીં. એટલે પેક કરી દે નર ચિલોત્રો જે છે એ શું કરે, માળાને બહારથી પેક કરી દે બરાબર, અને નાનું એવું કાણું રાખે કે જેમાંથી નર ચિલોત્રો લગભગ 3 મહિના સુધી માદાને ખોરાક પૂરો પાડે. સમજો કેટલા, 3 મહિના સુધી માદાને ખોરાક. યસ, કાંકરિયામાં છે હો ભાઈ, કાંકરિયામાં છે હોર્નબિલ, જોવું હોય તો જોઈ આવજો, કાંકરિયામાં છે હોર્નબિલ. હો હા, કાંકરિયામાં છે, મેં જોયું છે કાંકરિયામાં, તો કાંકરિયામાં છે. તો લગભગ 3 મહિના સુધી જે છે ને એ હોર્નબિલ જે છે, નર હોર્નબિલ ચિલોત્રો એ માદાને ખોરાક પૂરો પાડે અને માદા છે ને એ કહેવાય કે માળામાં માળામાં પૂરાઈને રહે 3 મહિના સુધી, અને લગભગ 2-3 મહિનાનો સમય પછી માદા એમાંથી બહાર નીકળે ને પછી બચ્ચા બહાર આવે. વિચાર કરો તમે. અને આ સમયગાળા દરમિયાન જો ઇનકેસ કદાચ નર ક્યાંક મૃત્યુ થઈ જાય કે બહાર પાછો ન આવે તો માદા અને બચ્ચા સાથે એમનામાં એ કહેવાય કે અંદર અંદર એ મરી જાય, બહાર નીકળી શકે નહીં. તો આવી પરિસ્થિતિ છે આ હોર્નબિલની, આવી પરિસ્થિતિ છે આ હોર્નબિલની બરાબર, કે એની ખાસિયત છે. તમે વિચાર કરો કે કેવી પડી, અને એટલે આવી કહેવાય કે આવી આવી કહેવાય કે અલગ કંઈક અલગ જ ખાસિયત હોવાને કારણે જ એની કહેવાય કે વસ્તીમાં આપણને ઘટાડો નોંધાઈ રહ્યો છે અત્યારે, કે નર હોર્નબિલ છે ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ કારણોસર જે રીતે અત્યારે કહેવાય કે આપણે પરિસ્થિતિ જોઈએ છીએ તો એ પ્રમાણે કદાચ પાછો ન ફરે તો એવા સંજોગોમાં માદા અને બચ્ચા બંનેનું મૃત્યુ થતું હોય છે, બધાનું, કદાચ 2-3 બચ્ચાને એક સાથે રાખે, 2-3 ઈંડા આપે તો 3-3નું મૃત્યુ થાય, 3-4નું એક સાથે મૃત્યુ થાય. વિચાર કરો તમે કે એક પાછળ બીજા 3 જાય છે. તો આ રીતે એની વસ્તી છે અત્યારે બહુ ઘટી ગઈ છે. ઓકે, ચાલો, ચિલોત્રો અથવા તો સિંગોતરની આપણે વાત કરીએ તો ગુજરાતમાં સાબરકાંઠા જિલ્લાની અંદર ખાસ કરીને વિજયનગર તાલુકો, વિજયનગર તાલુકો જે છે એમાં પોળો ફોરેસ્ટ, જે પોળોના જંગલો છે એ વિસ્તારની અંદર જોવા મળતું એક આ દુર્લભ પક્ષી છે. જ્યારે માદા ઈંડા મૂકે ત્યારે પોતાના માળાને ફક્ત નર પક્ષી
એની ચાંચ ઘૂસાડી શકે તેટલી જગ્યા રાખીને ચારે તરફથી સજ્જડ બંધ કરી દે. નર પક્ષી ખાલી ચાંચ અંદર ઘૂસાવી શકે એટલી જગ્યા રાખે, બાકી માળાને સંપૂર્ણપણે આખો સજ્જડ બંધ કરી દે, પેક કરી દે, જેથી કરીને બીજું કોઈ પક્ષી એમાં જઈ ન શકે, કે પછી બીજો કોઈ કહેવાય ને કે જંગલી કોઈ સાપ કે એવું પણ એની અંદર એન્ટર થઈ શકે નહીં અને બચ્ચાને મારી ન શકે, એ રીતે આખું કહેવાય ને કે પેક કરી દે. લગભગ 3 મહિના સુધી માદા સતત આ માળામાં બચ્ચાઓ સાથે બંધ રહે. નર પક્ષી રોજ ખોરાક લાવી બારીમાંથી ચાંચ માળામાં નાખી માદાને આપે છે. માદા આ માળાને અંદરથી તોડી શકતી નથી, એટલે જો નર આ સમયગાળામાં કોઈનો શિકાર બની જાય તો માદા અને બચ્ચા માળામાં મૃત્યુને વહોરી લે છે. ઓકે, તો આ ચીલોતરોની ખાસિયત છે, આ કહેવાય ને કે સિંગોતરની ખાસિયત છે, આ હોર્નબિલની ખાસિયત છે. ઓકે, તો આવું હોર્નબિલ પક્ષી જે છે આપણને આપણા ગુજરાતની અંદર જોવા મળે છે. યસ, ઘણી બધી વખતે એનો ચાંચ માટે શિકાર પણ થતો. યસ, એ વિસ્તારની અંદર એનો ચાંચ માટે શિકાર પણ થતો. બસ આ જ તો વસ્તુ છે કે પ્રાણી સૃષ્ટિને પક્ષી સૃષ્ટિને આપણે શિકાર કરીએ છીએ આપણા મોજ શોખ પાછળ, કંઈક વસ્તુ દાંત મેળવવા અને એના હડી હાડકા મેળવવા અને એનું માંસ મેળવવા આપણે શિકાર કરીએ છીએ. પણ એક વસ્તુ મિત્રો યાદ રાખજો કે પર્યાવરણની અંદર સંતુલન જાળવવા માટે બધાનું હાજર હોવું અનિવાર્ય છે. તમને એક મસ્ત મજાનો કિસ્સો કહું, જાણીને નવાઈ લાગશે પણ બહુ કહેવાય કે મસ્ત મજાની વાત છે આ, કે એન્વાયરમેન્ટમાં દરેક વસ્તુનું જળવાઈ રહેવું જરૂરી શા માટે છે. એક વખત અમેરિકાના દરિયા કિનારે કહેવાય કે મોટી મોટી જે વ્હેલ માછલીઓ જોવા મળતી, એ નાની નાની ઘણી બધી માછલીઓને ખાઈ જતી, જેના કારણે મત્સ્ય ઉત્પાદનમાં ઘટાડો આવતો. એટલે કે એટલું મત્સ્ય ઉત્પાદન થતું નહીં, કારણ કે મોટી વ્હેલ માછલી હોય તો નાની નાની ઘણી માછલીઓને ખાઈ જવાની છે. એટલે નક્કી કરવામાં આવ્યું કે મત્સ્ય ઉત્પાદન વધારવા માટે મોટી વ્હેલ માછલીઓને મારી નાખો, જેથી કરીને નાની નાની માછલીઓનો કહેવાય કે મત્સ્ય ઉત્પાદન વધી જાય. એટલે મોટી વ્હેલ માછલીઓને મારી નાખવામાં આવી. એટલે થયું કેવું ખબર છે કે મોટી વ્હેલ માછલીઓને મારી નાખવામાં આવીને તો નાની માછલીઓની સંખ્યા ઘટી ગઈ. તમને એમ થાય મોટી વ્હેલ માછલીને મારી નાની માછલીની સંખ્યા ઘટી ગઈ? હા, કારણ શું હતું ખબર છે? તો કારણ કંઈક એવું હતું કે મોટી વ્હેલ માછલી કે જે નાની માછલીઓને ખાઈ જતી હતી, એ મોટી વ્હેલ માછલી પોતાના મળ દ્વારા મળત્યાગ જે કરતી, એ મળત્યાગને કારણે સમુદ્રની સપાટી ઉપર ઘાસ વિકસતું હતું, અને એ ઘાસ વધુ વિકસતું હોવાને કારણે ત્યાં વધારે માછલીઓ હતી, નાની માછલીઓ. હવે મોટી વ્હેલ માછલીનો મળત્યાગનું પ્રમાણ ઘટી ગયું, નીચે સપાટી ઉપર ઘાસનું પ્રમાણ ઘટી ગયું, અને ઘાસનું પ્રમાણ ઘટવાને કારણે મત્સ્ય ઉત્પાદન પણ ઘટ્યું, કારણ કે માછલી પણ ઘટી ગઈ એના કારણે. તો આ રીતે પર્યાવરણમાં દરેકનું હોવું અનિવાર્ય છે, સમજાય છે? એટલે તમે આ બધાને કહેવાય કે સિંહ ન હોય તો મને શું ફેર પડે ભાઈ? ના, એવું નથી. પર્યાવરણમાં દરેક એનો કમ્પોનન્ટ જે છે, એની જે સાયકલ છે, એમાં દરેક સાયકલના દરેક કમ્પોનન્ટનું હોવું જરૂરી છે, સમજાય ને? એના જ કારણે આ બધા પ્રયત્નો ચાલુ છે. ચિત્તા હું કામ બહારથી લાવ્યા આપણે? ચિત્તા આપણે આટલો ખર્ચો કરીને બહારથી લાવ્યા શું કામ? એના કારણે કે એક કહેવાય ને કે એક સાયકલ જળવાઈ રહે, એક એન્વાયરમેન્ટની જે ઇકોસિસ્ટમ જે છે આપણી, એની પારિસ્થિતિક તંત્ર આપણું જળવાઈ રહે, એના કારણે આ જરૂરી છે, સમજાય છે? ચાલો, તો આપણે વાત કરતા હતા ચીલોતરો સિંગોતર અથવા તો હોર્નબિલની. ચાલો, આની આ ક્લિયર થઈ ગયું ભાઈ બધાને? તો પછી આપણે આગળ જઈએ. ચાલો, ત્યાર પછી જો વાત કરીએ તો ખડમોરનો પણ પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ ગયો એક વખત કે ખડમોર પક્ષી, ખડમોર પહેલા તો છે શું? ખડમોર જે છે માછલીની જાત નથી, માછલીની જાત ખાગા છે. ખાગા નામની માછલી આવે, ખડમોર પક્ષી છે. ખડમોર અથવા તો એને ઇંગ્લિશમાં કહેવાય છે લેસર ફ્લોરિકન. એને ઇંગ્લિશમાં શું કહેવાય છે? લેસર ફ્લોરિકન. તો લેસર ફ્લોરિકન અથવા તો ખડમોર પક્ષી કંઈક આવું દેખાતું હોય. કેવું દેખાતું હોય? આવું આમ કલગી જેવું હોય, ઉપર શું હોય? કલગી જેવું હોય. આ પક્ષી પણ કદમાં થોડું મોટું હોય, એકદમ નાનું ના હોય, ટીટોડી જેવું તમને લાગે. પણ લેસર ફ્લોરિકન જે છે એ પાછળ કલગી જેવું એને હોય છે, તમે જો આ રીતે. આ લેસર ફ્લોરિકન ખડમોર પક્ષી. આ પ્રશ્ન પરીક્ષામાં એવી રીતે પૂછાયેલો કે ગુજરાતમાં કઈ જગ્યાએ જોવા મળે, તો વેળાવદર આસપાસનો જે પ્રદેશ, વેળાવદર નેશનલ પાર્ક આસપાસનો જે પ્રદેશ છે, એ પ્રદેશની અંદર આપણને ખડમોર પક્ષી જોવા મળે છે. કઈ જગ્યાએ? વેળાવદર બ્લેકબક નેશનલ પાર્ક છે, ભાવનગર જિલ્લાનો પ્રદેશ, ત્યાં આપણને આ લેસર ફ્લોરિકન ખડમોર પક્ષી જોવા મળે છે. ક્લિયર છે? તો આ પક્ષી ગુજરાતમાં આપણને વેળાવદર નેશનલ પાર્કના વિસ્તારમાં જોવા મળે છે. ચાલો, તો ખડમોર જોઈ લીધું ભાઈ બધાએ. ખડમોર શું છે? પક્ષીની જાત છે ભાઈ ખડમોર. ચાલો, ત્યાર પછી વાત કરીએ તો મત્સ્ય ભોજ અથવા તો માછીમાર, કે જેનું અંગ્રેજી નામ છે ઓસ્પ્રે. મત્સ્ય ભોજ અથવા તો માછીમાર અથવા તો ઓસ્પ્રે, આ પક્ષી કેવું હોય સાહેબ? આ પક્ષી નથી જોયું ભાઈ, જોયું હશે તમે પણ તમને ખબર નહીં હોય કે આ માછીમાર છે.
આ પક્ષી છે ને એ યાયાવર પક્ષી છે. પાછું કેવું પક્ષી છે? આમ જોવા જઈએ તો હિમાલય વિસ્તારનું આ પક્ષી છે. ગુજરાતમાં આટો મારવા આવી જાય ક્યારેક એટલે યાયાવર, ગુજરાતનું યાયાવર પક્ષી છે. આ બહારથી આવતું પક્ષી છે, મુખ્યત્વે આપણને ઉત્તર ગુજરાતના પ્રદેશની અંદર મુખ્યત્વે જોવા મળે. અને ખાસ કરીને પાણીનો ભરાવો જ્યાં થતો હોય ને, પાણીનો ભરાવો એ વિસ્તારમાં આપણને આ પક્ષીનું પ્રમાણ વધારે જોવા મળે. કઈ જગ્યાએ? જ્યાં પાણીનો ભરાવો થતો હોય, સરોવર નદી તળાવ જે હોય ને એ વિસ્તારમાં આપણને આ જે છે પક્ષી ઓસ્પ્રે જે છે માછીમાર અથવા તો મત્સ્યભોજ જે છે જોવા મળે. આવું કંઈક દેખાતું હોય મત્સ્યભોજ, આવું કંઈક દેખાતું હોય. તમે એમ કહે સાહેબ આમની ખાસિયત શું છે? તમે જોયું હશે મત્સ્યભોજને, કાં વિડીયોમાં ક્યાંક જોયું હશે. વિડીયોમાં તો ચોક્કસ મને એવું લાગે છે કે જોયું જ હશે તમને, પણ તમને ખબર નહીં હોય કે આ ઓસ્પ્રે છે. આ રીતે શિકાર કરતા જોયું છે, આ રીતે શિકાર કરતા જોયું છે ઓસ્પ્રેને. તમે કહે હા સાહેબ આવું તો જોયું છે. બસ આ રીતે જ્યારે પાણીની કોઈ જગ્યાએ ભરાવો હોય ને, અને પાણીમાં કોઈ ગમે ઘણી જગ્યાએ તમે જોયું હશે કોઈ લાકડાનું ઠૂઠું ઊભું હોય, લાકડાનું ઠૂઠું ઊભું હોય, કોઈ સુકાઈ ગયેલું લાકડું ઊભું હોય, એ લાકડા ઉપર જ આ બેઠું હોય. અને જ્યારે પાણીની અંદર સપાટી ઉપર કોઈ માછલી આવે એટલે ભાઈ તરાપ મારે, તરત જ આ તરાપ મારે અને ઉપરથી ઉડી અને પગથી માછલી પકડી લઈને ભાગી જાય. તો આ જે પક્ષી છે એ છે મત્સ્યભોજ પક્ષી, અથવા તો કહેવાય ને કે માછીમાર પણ એને કહેવાય. માછલીને મારે એટલે માછીમાર નામ આપવામાં આવ્યું છે. અંગ્રેજી નામ છે એનું ઓસ્પ્રે, કે જે આપણે ગુજરાતની અંદર મુખ્યત્વે કહેવાય ને કે ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર જોવા મળે છે. અને મેં તમને કીધું એમ કે આ એક કેવું છે, તો કેવી યાયાવર પક્ષી છે. આ કેવું પક્ષી છે? યાયાવર પક્ષી છે કે જે આપણને આપણા વાઇબ્રન્ટ ગુજરાતની અંદર જોવા મળે છે. ઓકે ચાલો, તો કે ભાઈ યાયાવર પક્ષી મત્સ્યભોજ અથવા તો માછીમાર અથવા તો ઓસ્પ્રે એને કહેવાય છે, કે જે આપણા ગુજરાતની અંદર ઉત્તર ગુજરાતના પ્રદેશમાં જોવા મળે છે. ચાલો ભાઈ, ક્લિયર છે ભાઈ? મજા આવે છે ભાઈ બધાને? ચાલો ભાઈ, કોમેન્ટ પણ કરી રહ્યા છે ઘણા બધા. નામ તો જોવો ભાઈ, નામ શું છે? પૂજા પટેલ. ચાલો, હું કોમેન્ટ ઉપર બહુ એટલું ધ્યાન નથી આપતો, કારણ કે મારો ટાર્ગેટ એવો છે કે તમને મેક્સિમમ ભણાવવું, તમને મેક્સિમમ ઇન્ફોર્મેશન આપવી, તમને મેક્સિમમ માહિતી આપવી, જેથી કરીને પરીક્ષામાં તમને કામ લાગે. બાકી તમારો કોઈ પ્રશ્ન હોય તો તમે કહી શકો છો, ક્યારેક ક્યારેક જોતો રહું છું, ધ્યાનમાં ચડશે તો તમને જવાબ આપીશ. સર ડેલી ફોરેસ્ટની સિરીઝ લઈને આવો. ચાલો આગળ વાત કરીએ. તો આ માછીમારની આપણે વાત કરી, મત્સ્યભોજની વાત કરી, ત્યાર પછી વાત કરીએ તો વિલાયતી પટ્ટાઈ, કે જેનું અંગ્રેજી નામ છે હેન હેરિયર. વિલાયતી પટ્ટાઈ અથવા તો હેન હેરિયર આ પક્ષી જે છે એ પણ કહેવાય ને કે આપણે બાજ જેવું લાગે. આ પક્ષી પર આપણે કેવું લાગે? બાજ જેવું લાગે. પાંખો છેડાના ભાગે થોડી બ્લેક હોય અને બાકી આમ કહેવાય ને કે આગળનો પક્ષ ભાગ જે છે તમને આમ ઘોવડ જેવું લાગે, એનું શરીર તમને બાજ જેવું લાગે, અને થોડું ઘણું કહેવાય ને કે કબૂતર જેવું આમ હોલા જેવો પણ કલર લાગે તમને, ભૂખરો કલર. તો એવું કંઈક આ પક્ષી હોય છે કે જેનું નામ છે વિલાયતી પટ્ટાઈ અથવા તો હેન હેરિયર. આ આપણે ગુજરાતમાં ક્યાં જોવા મળે છે? તો આ પક્ષી પણ આપણે ગુજરાતની અંદર વેળાવદર નેશનલ પાર્કના વિસ્તારની અંદર જોવા, ભાલ પ્રદેશમાં જોવા મળે છે. કયું પક્ષી છે? તો કે ભાઈ આ વિલાયતી પટ્ટાઈ હેન હેરિયર. ઓકે ચાલો, ક્લિયર છે ભાઈ? તો આગળ વધીએ. વિલાયતી પટ્ટાઈ હેનિયર ક્યાં જોવા મળે છે? તો વેળાવદર નેશનલ પાર્કના વિસ્તારની અંદર આપણને વિલાયતી પટ્ટાઈ હેન હેરિયર જોવા મળે છે. ક્લિયર છે? આગળ વધીએ તો હવે આપણે કહેવાય ને કે નાના નાના અન્ય જે પક્ષીઓ કે જે દુર્લભ પ્રજાતિ છે, કે જે ગુજરાતમાં ભાગ્યે જોવા મળતી પ્રજાતિ છે, દુર્લભ પ્રજાતિ છે, એની જો આપણે વાત કરીએ તો લીલી સિરકીર કરીને એક પક્ષી છે. લીલી સિરકીર કરીને એક શું છે? પક્ષી છે કે જે આપણને વલસાડ જિલ્લાની અંદર એની વસ્તી જોવા મળે છે. કઈ જગ્યાએ? તો કે ભાઈ વલસાડ જિલ્લાની અંદર. વલસાડ જિલ્લાની અંદર આપણને લીલી સિરકીર પક્ષી જે છે એની વસ્તીમાં નોંધાણી છે, એની વસ્તી આપણને ક્યારેક ક્યારેક જોવા મળે છે. ત્યાર પછી વાત કરીએ તો શાહી મુમ્મસ, કે જેનું નામ છે ઇમ્પિરિયલ ઈગલ. ઇમ્પિરિયલ ઈગલ શાહી મુમ્મસ પક્ષી જે છે એ પક્ષી આપણને કઈ જગ્યાએ જોવા મળે છે? કે ભાઈ કચ્છના પ્રદેશની અંદર જોવા મળે છે શાહી મુમ્મસ. ત્યાર પછી વાત કરીએ તો રાજગીધ. તો રાજગીધ, ગીધની જો ગીધની ટોટલ 9 પ્રજાતિઓ છે, કે જેમાં 6 પ્રજાતિ આપણને ગુજરાતમાં જોવા મળે છે, એ પૈકીની એક છે રાજગીધ. એ રાજગીધ આપણને ગીરના પ્રદેશમાં જોવા મળે છે અને કચ્છના પ્રદેશમાં પણ ગીધ જોવા મળે છે. ગીધ વિશે આપણે હમણાં સંપૂર્ણ ડિટેલ મેળવીએ છીએ, ડોન્ટ વરી, ચિંતા ના કરતા. ગીધ વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવીએ છીએ, એને કઈ દવાની અસરથી એની વસ્તીમાં શા માટે ઘટાડો થયો, દરેક ચર્ચા કરવી છે આપણે, આગળ કરીએ છીએ, ચિંતા ના કરો. ચાલો ત્યાર પછી વાત કરીએ તો શ્યામ ગરુડ. શ્યામ ગરુડ આપણને મુખ્યત્વે દક્ષિણ ગુજરાતના પ્રદેશમાં જોવા મળે છે. શ્યામ ગરુડ, ખાખી ગીધ કે જેને ગેફ્રોન વલ્ચર પણ કહેવાય છે. ઓકે, તો ગેફ્રોન વલ્ચર જે છે એ આપણને સૌરાષ્ટ્રના પ્રદેશની અંદર જોવા મળે છે. ખાખી ગીધ,
બાદશાહ પક્ષી, તો બાદશાહ પક્ષી પણ આપણને વેડાવદર આસપાસનો જે પ્રદેશ છે ત્યાં જોવા મળે છે. બાદશાહ પક્ષી આપણને ક્યાં જોવા મળે છે? તો વેડાવદરની આસપાસનો જે પ્રદેશ છે એ પ્રદેશની અંદર આપણને બાદશાહ પક્ષી જોવા મળે છે. બાદશાહ પક્ષી યાદ રાખજો. તો જો વેડાવદરની અંદર આપણને મુખ્યત્વે જોવા મળતી જે પ્રજાતિઓ છે કે જેમાં ખડમોર છે, ખડમોર પછી આપણે વાત કરીએ તો વેડાવદરની અંદર આપણને જોવા મળતું હતું, છેલ્લે આપણે જોયું એ કયું પક્ષી હતું, છેલ્લે આપણે જે જોયું એ વિલાયતી પટ્ટાઈ, એ પણ આપણે વેડાવદરમાં જોવા મળતું હતું. અને અત્યારે આપણે જે વાત કરીએ બાદશાહ પક્ષી, તો આ ત્રણ પક્ષીઓ જે છે આપણને વેડાવદર પ્રદેશની અંદર જોવા મળે છે. વિલાયતી પટ્ટાઈ, ખડમોર અને બાદશાહ પક્ષી, આ ત્રણે ત્રણ પક્ષી આપણને વેડાવદર નેશનલ પાર્કના વિસ્તારમાં જોવા મળે છે. સફેદ પીઠ ગીધ, વ્હાઇટ બેક વલ્ચર, વ્હાઇટ બેકડ વલ્ચર, સફેદ પીઠવાળું ગીધ જે છે એ મુખ્યત્વે આપણને હિંગોળગઢ પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્ય, રાજકોટ જિલ્લાની અંદર વિછીયા તાલુકામાં આવેલું હિંગોળગઢ પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્ય છે એ વિસ્તારમાં, અને નળ સરોવરની કિનારાનો જે પ્રદેશ છે એ વિસ્તારમાં આપણને આ પક્ષી જોવા મળે છે. સફેદ પીઠના ગીધ, સફેદ પીઠના ગીધ જે છે આપણને એ વિસ્તારમાં જોવા મળે છે. તો આ પણ ગુજરાતની અંદર દુર્લભ જોવા મળતી પ્રજાતિઓ છે, ગુજરાતમાં દુર્લભ જોવા મળતી પ્રજાતિઓ છે આ બધી. ઓકે, ચાલો ક્લિયર છે ભાઈ બધાને? તો પછી આપણે આગળ જઈએ. ગીધ, મેં કીધું ને કે ગીધ વિશે આપણે માહિતી મેળવીએ, તો આ છે ગીધ. અહીંયા જે તમને ફોટોમાં જે રજૂ કરવામાં આવ્યું છે એ વ્હાઇટ બેકડ ગીધ છે, એટલે કે સફેદ પીઠવાળું ગીધ છે. આ કઈ પીઠવાળું? સફેદ પીઠવાળું ગીધ છે. ગુજરાતમાં અલગ અલગ પ્રજાતિના ગીધ જોવા મળે છે કે જેમાં તમને અહીંયા સફેદ પીઠવાળું ગીધ જે છે એ તમારી સામે રજૂ કર્યું છે, તમારી સામે મૂકવામાં આવ્યું છે. સફેદ પીઠવાળું ગીધ એનો ફોટો છે આ. ગીધની જો આપણે વાત કરીએ તો ગીધની ભારતમાં જોવા મળતી 9 પ્રજાતિઓ, ભારતમાં કેટલી પ્રજાતિના ગીધ જોવા મળે? તો કે ભાઈ ગીધની ભારતમાં ટોટલ 9 પ્રજાતિઓ જોવા મળે છે, કે જેમાંથી 6 પ્રજાતિઓ આપણા ગુજરાતમાં જોવા મળે. ગુજરાતમાં કેટલી પ્રજાતિઓ? તો કે ભાઈ 6 પ્રજાતિઓ આપણા વાઇબ્રન્ટ ગુજરાતમાં જોવા મળે છે. ગીધની ભારતમાં જોવા મળતી ટોટલ 9માંથી 6 પ્રજાતિઓ ગુજરાતમાં જોવા મળે છે. કઈ કઈ? તો સફેદ પીઠ ગીધ, ગિરનારી ગીધ, ખેરો ગીધ, રાજ ગીધ, ડાકુ ગીધ અને પહાડી ગીધ, કે જેમાં શરૂઆતની આ 4 પ્રજાતિ જે છે ને એ આપણા સ્થાનિક છે કે જે કાયમી આપણને જોવા મળશે, બટ ડાકુ ગીધ અને પહાડી ગીધ જે છે ને એ પ્રવાસી છે. એ કેવા ગીધ છે? તો કે ભાઈ પ્રવાસી ગીધ છે, આ કાયમી ગીધ છે. આ કાયમી ગીધ છે, જ્યારે આ પ્રવાસી ગીધ છે. ડાકુ ગીધ અને પહાડી ગીધ જે છે એ બહારથી આવતા પ્રવાસી ગીધ છે, ત્યારે આ 4 ગીધ જે આપણા સ્થાનિક ગીધ છે. તો ટોટલ ગુજરાતમાં જોવા મળતી ગીધની કેટલી પ્રજાતિઓ? તો 6 પ્રજાતિના અલગ અલગ ગીધ આપણને આપણા વાઇબ્રન્ટ ગુજરાતમાં જોવા મળે છે. ઓકે, હવે આ ગીધની વસ્તીની આપણે વાત કરીએ તો ગીધની વસ્તીમાં છેલ્લા 15-20 વર્ષની અંદર 90% જેટલો ઘટાડો નોંધાયો. તમને એમ થાય આટલો બધો ઘટાડો? હા ભાઈ, ગીધની વસ્તીમાં છેલ્લા 15-20 વર્ષોની આપણે જો વાત કરીએ તો છેલ્લા 15-20 વર્ષોમાં 90% જેટલો ગીધની વસ્તીમાં ઘટાડો નોંધાયો છે. અને એ ઘટાડા પાછળ એક જ વસ્તુ જવાબદાર છે, ડાયક્લોફેનિક નામની જે દવા છે, ડાયક્લોફેનિક નામની જે દવા છે એ એના ઘટાડા પાછળ છે. કઈ રીતે આ દવા અસર કરે છે? તો આ દવા છે ને એ કોની છે ખબર છે? એ પશુઓ માટેની દવા છે. શેના માટેની દવા છે? પશુઓ, ગાય ભેંસ, પશુઓ માટેની દવા છે. આ દવા પશુઓ માટેની છે. પશુ આ દવા ખાય એટલે પશુને કાંઈ ન થાય, પશુને કાંઈ થાય નહીં. પશુઓના ઉપચાર માટે વપરાતી આ દવા છે ડાયક્લોફેનિક. ડાયક્લોફિનેક પણ કહેવાય છે, ડાયક્લોફિનેક એવું પણ નામ છે, ડાયક્લોફિનેક આ રીતનું છે. ડાયક્લોફિનેક તો પશુઓ આ દવા ખાય ને એટલે પશુઓને કાંઈ ન થાય, પશુઓને તો ઈલાજ માટે વપરાતી દવા છે. પણ જ્યારે એ પશુનું મૃત્યુ થાય અને એ મૃત્યુ બાદ એ પશુને જ્યારે આ ગીધ ખાય તો આ ગીધને કિડની ઉપર આ દવા સીધી અસર કરે, કારણ કે પશુના બોડીમાં તો દવા રહી ગઈ છે કેને ખાધી છે, એટલે પછી એ દવાની અસર આ જે છે ને એ ગીધ ઉપર થાય અને ગીધની સીધી જ કિડની ઉપર અસર થાય, ગીધની કિડની સીધી ફેલ થઈ જાય અને જેના કારણે ગીધ મૃત્યુ પામે. તો આ રીતે લગભગ છેલ્લા 15-20 વર્ષોમાં 90% ગીધ જે છે એની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે અને ઘટાડો થવા પાછળ એક જ કારણ આ ડાયક્લોફેનિક દવા. હવે તો જો કે એની ઉપર પ્રતિબંધ લગાવી દીધો છે પણ કહેવાય ને કે પેલું પાણી વહી આવ્યા પછી પાડ બાંધે શું કામનું, ઘટાડો તો થઈ ગયો છે. ઓકે, તો ડાયક્લોફિનેક દવાના ઉપયોગથી તેની વસ્તીમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. ઓકે, ગીધના સંરક્ષણ માટે આપણે ગીધ પરિયોજનાની પણ શરૂઆત કરી છે 2004ની.
2004 થી આપણે ગિદ્ધ પરિયોજનાની શરૂઆત કરી છે કે જેની સંખ્યામાં અસાધારણ જે ઘટાડો નોંધાયો હતો એનું રક્ષણ મેળવવા માટે એની સંખ્યા જાળવવા માટે ગિદ્ધ જે છે એને કુદરતનો સફાઈ કામદાર પણ કહેવાય છે. ગિદ્ધને શું કહેવાય છે? કુદરતનો સફાઈ કામદાર કહેવાય. કારણ કે જંગલની અંદર જ્યારે મોટા પ્રાણીઓ શિકાર કરે પછી એ જે ખાઈને છોડીને જતા રહે તો વધુ ઘટું બધું કોણ ઉપાડી જાય? આ ગિદ્ધ. એટલે જંગલની અંદર કચરો સાફ કરે. જો જંગલમાં આવી રીતે પ્રાણીઓનો મૃતદેહ એમના પડ્યા રહે તો જંગલ દુર્ગંધ મારી જાય. પણ એ કચરો સાફ કરવાનું કામ કરે છે આ ગિદ્ધ, જેના કારણે ગિદ્ધ જે છે એને જંગલનું સફાઈ કામદાર કહેવાય. આ સફાઈ કામદાર છે. કારણ આપણી માનસિકતા કેવી થઈ ગઈ છે ખબર છે? ઇવન તમને હું કહું ને તો તમે સવારે, આમાં ઘણા બધા લોકો સિટીમાં રહેતા હશે અને સિટીમાં રહેતા લોકોને ખબર હશે કે સવારે જે છે ને તમારા ઘરે કચરો લેવા આવે, તમારા ઘરે કચરો લેવા આવે એટલે મમ્મી પપ્પા કે કોઈ પણ ઘરનું સદસ્ય શું બોલે ખબર? શું બોલે? કચરાવાળા આવ્યા. કોણ આવ્યું? કચરાવાળા આવ્યા. તમે વિચાર કર્યો ક્યારે કે કચરાવાળું છે કોણ ખરેખર? કચરો જે આપે છે ને એ કચરાવાળા છે ભાઈ. આપણે કચરાવાળા છીએ. હું કચરો આપું તો હું કચરાવાળો કહેવાય? કચરાવાળું કોણ કહેવાય? હું કચરાવાળો કહેવાય. કારણ કે કચરો હું આપું છું. એ તો કચરો સાફ કરવાવાળા છે, કચરો લેવાવાળા છે, એ ગંદકીને સાફ કરવાવાળા છે. છતાં આપણી માનસિકતા કેવી? એ કચરાવાળા. એ કચરાવાળા નથી, કચરાવાળા આપણે છીએ. સમજાય છે? એટલે આપણી માનસિકતા એવી થઈ ગઈ છે. આ જે ગિદ્ધ જે છે એ ગિદ્ધની કેવાય કે રક્ષણ માટે ગિદ્ધ પરિયોજનાની શરૂઆત કરી છે 2004 થી. અને આ ગિદ્ધ જે છે એની વસ્તી જંગલમાં હોવી બહુ જરૂરી છે. ગિદ્ધની વસ્તી જો જંગલમાં ના હોય ને તો જંગલો જે છે ને એ દુર્ગંધ મારી જાય. પ્રાણીઓ, મોટા પ્રાણીઓ શિકાર કરે ને એટલે શિકાર છોડીને જતા રહે, મારણ કરે, શિકાર છોડીને જ્યારે જતા રહે ને ત્યારે પછી ગિદ્ધ જે છે એની કેમ ગિદ્ધનો હોય તો એની વસ્તી એ જે જંગલો છે ને એ દુર્ગંધ મારી જાય. સમજાય? ટૂંકમાં મેં તમને હમણાં પણ કીધું ને કે દરેક પશુ પક્ષીનું કહેવાય કે પ્રાણીઓનું જંગલમાં હોવું અનિવાર્ય છે. કોઈની ખોટ કહેવાય કે ચલાવી લેવાતી નથી. ચાલો, આ ઉપરાંત જંગલનું સફાઈ કામદાર જરખ પણ છે. જરખ, જો આ જરખ આમ તો જોવા જઈએ તો વરુ જેવું લાગે. વરુ પણ વરુ નથી, વરુથી અલગ છે. જરખ, આ જરખ જે છે એની પણ સંખ્યા ઘટી ગઈ છે. જરખની પણ સંખ્યા ઘટી ગઈ છે. તમને ખાસ કરું વાત કરું ને તો ઇવન અમારા સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકામાં પણ આજથી 30-40 વર્ષ પહેલા જરખ જોવા મળતા હતા, હવે નથી જોવા મળતા. હવે તમને જરખ જોવા હોય તો મોરબીની અંદર કહેવાય કે રામપરા જે અભયારણ્ય આવેલું છે, રામપરા પક્ષી અભયારણ્ય, ત્યાં થોડા ઘણા અંશે જરખ જોવા મળે છે. બાકી તમને નર્મદા જિલ્લાની અંદર, દાહોદ જિલ્લાની અંદર કહેવાય કે જરખનું પ્રમાણ સારું એવું જોવા મળે છે. ઉત્તર ગુજરાતમાં પણ જરખ જોવા મળશે તમને બનાસકાંઠા પ્રદેશની અંદર. ચાલો, ક્લિયર છે? તો આપણે વાત કરતા કે જરખ જે છે એને પણ જંગલનું સફાઈ કામદાર કહેવાય છે. જરખને પણ જંગલનું સફાઈ કામદાર કહેવાય છે. ચાલો, ગિદ્ધની આપણે વાત કરી તો અત્યાર સુધી આપણે ગુજરાતની અંદર જોવા મળતી જે મહત્વના વન્ય જીવો હતા, ગુજરાતમાં જોવા મળતા જે મહત્વના વન્ય જીવો હતા એની આપણે વાત કરી લીધી કે ગુજરાતની અંદર કયા કયા મહત્વના વન્ય જીવો જોવા મળે છે કે જેની અંદર આપણે એશિયાટિક લાયન, ઘુડખર, હેણોત્રો, ચિલોત્રો, દરેકે દરેક જે મહત્વના કહેવાય કે પક્ષીઓ, પ્રાણીઓ જોવા મળતા હતા એની આપણે વિગતે ચર્ચા કરવા જઈએ કે ગુજરાતમાં કઈ જગ્યાએ જોવા મળે છે, ગુજરાતમાં કઈ જગ્યાએ જોવા મળે છે અને શું ખાસિયત છે વગેરે વગેરે આપણે દરેક પરીક્ષાલક્ષી માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો છે. ચાલો, ક્લિયર છે ભાઈ બધાને? હવે આપણે આગળ જઈએ છીએ. આગળ જઈએ તો આપણે અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો વિશે માહિતી મેળવવાની છે. આમાં પણ હજી ઘણું બધું નવું આવશે. કે જે તમે ક્યારેય નહીં સાંભળ્યું હોય એવી ઘણી બધી નવી ઇન્ફોર્મેશન તમને આમાં પણ જાણવા મળશે. ઓકે, તો પહેલા જ આપણે સમજી લઈએ કે ભાઈ અભયારણ્ય શું છે અને રાષ્ટ્રીય ઉદ્યાન શું છે. તો અભયારણ્ય, આની સંધિ તમે સૂટી પાડો ને તો તમને ખબર પડે કે અભય વત્તા અરણ્ય. અભય એટલે જ્યાં ભય નથી, જ્યાં ભય નથી. અભય, અભય એટલે ભય નથી, અને અરણ્ય એટલે જંગલ. જ્યાં પ્રાણી પક્ષીઓને પોતાનો શિકાર થવાનો ભય નથી એવું જંગલ એટલે અભયારણ્ય. અભયારણ્ય એટલે શું? તો જ્યાં પ્રાણી પક્ષીઓને પોતાનો શિકાર થવાનો ભય નથી એવું અરણ્ય એટલે જંગલ એટલે અભયારણ્ય. તો અભયારણ્ય એટલે શું સમજાઈ ગયું તમને ભાઈ? અભયારણ્ય એટલે પ્રાણી પક્ષીઓને જ્યાં પોતાનો શિકાર થવાનો ભય નથી એવું જંગલ એટલે અભયારણ્ય. ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિઓને અનુમતિ આપવામાં આવે. જો અભયારણ્ય કોઈ વિસ્તારને જાહેર કરવામાં આવ્યો હોય તો ચોક્કસ પ્રકારની માનવ પ્રવૃત્તિને ત્યાં અનુમતિ આપવામાં આવતી હોય છે. એવું નહીં કે કોઈ પણ પ્રકારની માનવ પ્રવૃત્તિ નહીં થાય, નહીં. ચોક્કસ પ્રકારની માનવ પ્રવૃત્તિને અનુમતિ, મંજૂરી મેળવીને માનવ પ્રવૃત્તિ થતી હોય છે. જ્યારે અભયારણ્યની તુલનામાં આ જે છે ને થોડું વધારે સંરક્ષિત વિસ્તાર છે કે જેમાં
કેવાય કે બહુ મર્યાદિત માનવ પ્રવૃત્તિઓને જ મંજૂરી આપવામાં આવે છે. વન્યજીવ અભયારણ્યની સ્થાપના કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે કરાય. અભયારણ્ય જે છે ને પર્ટિક્યુલર કોઈ એક પ્રજાતિ ઉપર ફોકસ કરીને બનાવવામાં આવતું હોય. ઉદાહરણ તરીકે હું તમને કહું કે ઘોરાડ પક્ષી અભયારણ્ય, ઘુડખર અભયારણ્ય, સમજાય? તો એ પર્ટિક્યુલર એક ઉપર ફોકસ કરીને અભયારણ્ય બનાવ્યું. ત્યારે રાષ્ટ્રીય ઉદ્યાનમાં એવું ન હોય, તેમાં એકથી વધારે પારિસ્થિતિક તંત્ર સમાવિષ્ટ હોય છે. અભયારણ્યની જેમ તે કોઈ એક વિશેષ પ્રજાતિ ઉપર કેન્દ્રિત હોતું નથી. કે ગીર નેશનલ પાર્ક, તો ગીર નેશનલ પાર્ક ખાલી એશિયાટિક લાયન માટે નથી. ગીર નેશનલ પાર્ક જે છે એશિયાટિક લાયન ઉપરાંત ત્યાં જોવા મળતા અન્ય પ્રાણીઓ, પક્ષીઓ, વનસ્પતિ સૃષ્ટિ બધાને સાંકળીને જે બનાવવામાં આવે ને એને નેશનલ પાર્ક કહે, કે જેમાં સંપૂર્ણ પારિસ્થિતિક તંત્ર લઈ લેવાનું છે. ત્યારે અભયારણ્યમાં કોઈ એક પ્રજાતિ ઉપર ફોકસ કરીને અભયારણ્ય બનાવવામાં આવતું હોય છે. સત્તાધિકારી પાસે અનુમતિ મેળવ્યા બાદ પાલતુ પશુઓને ચરાવવાની છૂટ મેળવી શકાય. અભયારણ્યમાં તમારે ગૌચર તરીકે ઉપયોગ કરવો હોય, પાલતુ પશુઓને ચરાવવા માટે જવું હોય, તો તમને છૂટ મળી જશે અભયારણ્યમાં. પણ નેશનલ પાર્કમાં એવું થશે નહીં. એટલે કે પાલતુ પશુઓને ચરાવવા ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ હોય. નેશનલ પાર્કમાં કહેવાય ને કે ગાયનું ટોળું લઈને ચરાવવા જવાય નહીં. ક્લિયર છે? ચાલો ત્યાર પછી વાત કરીએ તો અભયારણ્યની સ્થાપના રાજ્ય સરકાર દ્વારા જરૂરી પ્રક્રિયા કરીને કરવામાં આવે. અભયારણ્યની સ્થાપના કોણ કરે? તો રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. જ્યારે રાષ્ટ્રીય પાર્ક જે છે, નેશનલ પાર્ક જે છે, એની સ્થાપના રાજ્ય અને કેન્દ્ર બંને સરકારના સંકલનથી થાય છે. એટલે કે રાજ્ય અને કેન્દ્ર બંને ભેગા મળી અને રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના કરશે. જ્યારે અભયારણ્યની સ્થાપના જે તે રાજ્યની સરકાર દ્વારા કરવામાં આવતી હોય છે. ક્લિયર છે? રાષ્ટ્રીય ઉદ્યાન કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સહયોગથી, ત્યારે અભયારણ્ય છે એ માત્ર ને માત્ર રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવશે. ઓકે, તો આ મુખ્ય ડિફરન્ટ હતો કોના કોના વચ્ચેનો, અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનનો. જો તમને મુખ્ય પરીક્ષામાં આવા પ્રશ્ન પૂછી શકે, આવનારી મુખ્ય પરીક્ષામાં પૂછી શકે કે અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન તફાવત દ્વારા ઉદાહરણ સહિત સમજાવો, 10 માર્કમાં પ્રશ્ન પૂછી લે, તો બધા મુદ્દા લખવા પડે એમની અંદર. ક્લિયર છે? ચાલો ત્યાર પછી જો આપણે વાત કરીએ તો પહેલું જ અભયારણ્ય આપણે જોયું છે, ગુજરાતનું પ્રથમ અભયારણ્ય એટલે ગીર અભયારણ્ય. ગુજરાતનું પ્રથમ અભયારણ્ય એટલે કે ભાઈ ગીર અભયારણ્ય. ગીર અભયારણ્યની જો આપણે વાત કરીએ, તો ગીર અભયારણ્ય કયા કયા જિલ્લામાં ફેલાયેલું છે? તો ગીર અભયારણ્ય ગીર સોમનાથ જિલ્લો, જૂનાગઢ જિલ્લો અને અમરેલી જિલ્લો, ત્રણ જિલ્લાઓના અલગ અલગ પ્રદેશ મળી અને આખું આપણું સંયુક્ત જે છે એ ગીર અભયારણ્ય બને છે. ગીર અભયારણ્ય કોઈ એક જિલ્લામાં નથી, પરંતુ ગીર અભયારણ્ય જે છે એ ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલી આ ત્રણેય જિલ્લાઓના થોડા થોડા ભાગ મેળવી અને ગીર અભયારણ્ય જે છે બનાવવામાં આવ્યું છે. અને ગીર અભયારણ્યની સ્થાપના 1965માં થઈ હતી. કયા વર્ષે? તો કે ભાઈ ગીર અભયારણ્યની સ્થાપના 1965ના વર્ષમાં કરવામાં આવેલી. ગીર અભયારણ્યની સ્થાપના કયા વર્ષે કરવામાં આવેલી? તો કે ભાઈ ગીર અભયારણ્યની સ્થાપના જે છે એ 1965ના વર્ષમાં ગુજરાતનું પ્રથમ અભયારણ્ય બનાવવામાં આવેલું. અહીંયા ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને કન્ફ્યુઝન થતું હોય છે કે સાહેબ આ ગીર અભયારણ્ય અને ગીર નેશનલ પાર્ક બંને એક જ વર્ષે આવે કે અલગ અલગ આવે, તો સમજો. ગીર અભયારણ્ય જે છે, જો અભયારણ્ય તમને પૂછે છે તો એની સ્થાપનાનું વર્ષ છે 1965. પણ જો તમને રાષ્ટ્રીય ઉદ્યાન પૂછે છે તો રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપનાનું વર્ષ છે 1975. બંને અલગ અલગ છે, ખાસ ધ્યાન રાખજો. ગીર અભયારણ્ય 1965, ગીર નેશનલ પાર્ક 1975, 1975 આ 1965 10 વર્ષ પછી નેશનલ પાર્ક બન્યું હતું. ઓકે, એટલે કન્ફ્યુઝન ન થાય, ધ્યાનમાં રાખજો. પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછે, સ્થાપનાનું વર્ષ આવડવું જોઈએ. આ સ્થાપનાનું વર્ષ તો પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે ઓલરેડી. ઓકે, ચાલો, તો 1965માં એની સ્થાપના કરવામાં આવેલી, 1965. ગીર પ્રાણી સૃષ્ટિમાં 39 પ્રકારના સસ્તન પ્રાણીઓ, ગીર જે જંગલનો વિસ્તાર છે એની અંદર આપણને 39 પ્રકારના સસ્તન પ્રાણીઓ, 300 થી પણ વધુ પ્રકારના પક્ષીઓ. તમે વિચાર કરો કે સલીમ અલી નામ તમે સાંભળ્યું જ હશે કદાચ. સલીમ અલી કે જેને આપણે બર્ડમેન ઓફ ઇન્ડિયાના નામથી પણ ઓળખીએ છીએ. સલીમ અલી કે જેને આપણે બર્ડમેન ઓફ ઇન્ડિયાના નામથી પણ ઓળખીએ છીએ, આ સલીમ અલીએ શું કીધું હતું ખબર? આ સલીમ અલીએ એવું કીધું હતું કે ગીરના જંગલોની અંદર જો કદાચ સિંહ ન જોવા મળતા હોત તો ગીર જે છે એ ભારતના સારામાં સારા પક્ષી અભયારણ્યો પૈકીનું એક હોત.
શું કીધું હતું કે ગીરના જંગલોમાં જો કદાચ સિંહ જોવા ન મળતા હોત તો ગીરનો પ્રદેશ જે છે એ ભારતના સારામાં સારા પક્ષી અભયારણ્યો પૈકીનો એક હોત. સમજાય? એટલી પક્ષીનું વૈવિધ્ય અહીંયા આપણને ગીરની અંદર જોવા મળે છે. પણ પેલા શું એશિયાટિક લાયન જે ફોકસમાં આવી ગયા ને એટલે કારણે બચારા પક્ષીઓ છે ને દબાઈ ગયા, પક્ષીઓ બચારા દબાઈ ગયા. બાકી પક્ષીઓની પણ ભરપૂર અહીંયા આપણને વિવિધતા જોવા મળે છે. તો 300 થી પણ વધુ પ્રકારના આપણને પક્ષીઓ અને 37 પ્રકારના સરીસૃપો, વિચાર કરો 37 37 પ્રકારના સરીસૃપો અને 2000 થી પણ વધુ કીટકો આપણને ગીરના પ્રદેશની અંદર જોવા મળે છે. તો ગીરની અંદર જોવા જઈએ તો વન્ય જીવોની ઘણી બધી વિવિધતા આપણને ગીરના પ્રદેશમાં જોવા મળે છે. ઇવન ગીરના પ્રદેશની અંદર સાસણ પ્રદેશ, સાસણગીર જે છે ત્યાં મગર ઉછેર કેન્દ્ર પણ આવેલું છે. મગર ઉછેર અને અહીંયા મગરની પ્રજાતિ પણ જોવા મળે છે, મગરો પણ જોવા મળે છે. ગીરના જંગલની અંદર આપણને નદીની અંદર મગરો પણ જોવા મળે છે, એટલે મગર ઉછેર કેન્દ્ર પણ સાસણગીરમાં આવેલું છે. ઓકે, ચાલો. માંસાહારી ગીરના જંગલોમાં જોવા મળતા પ્રાણીઓની આપણે જો વાત કરીએ તો એશિયાઈ સિંહ, દીપડો, જંગલી બિલાડી, પટ્ટિત ઝરખ, શિયાળ, નોળિયો, જબાદિયું, રતેલ, આવા અલગ અલગ નાના મોટા જે કહેવાય ને કે માંસાહારી પ્રાણીઓ જે છે એ આપણને અહીંયા જોવા મળે છે. અહીંયા આપણને કીડી ખાવું પણ જોવા મળે. કીડી ખાવું પણ એક કહેવાય ને કે જાનવર છે. આમ જોવા જઈએ ને તો આમ નોળિયા જેવું હોય, પણ આમ આમ પેલું આમ નહીં, ઢેરા જેવું થઈ જતું. શેરો નહીં, એ શેરો પાછું અલગ છે. શેઢાઈ એ અલગ છે, શેઢાઈ પણ અલગ છે બરાબર, અને શેરો પણ અલગ છે. આ બંને કાંટાવાળા હોય, પણ કીડી ખાવું જે છે ને, કીડી ખાવું એ એની જેવું જ ઉપર આમ ઉપર ફોતરાવાળું હોય છે. આગળ ચાંચ જેવું હોય ને ઉપર ફોતરાવાળું, ફોટો લાવવો ભૂલી ગયો ને તમને મજા આવત, એ પણ અહીંયા કીડી ખાવું એને કહેવાય. એ પણ આપણને અહીંયા જોવા મળે છે ગીરના જંગલોની અંદર. અને રણબિલાડી, કાંટાળી, ટપકાળી બિલાડીનું પણ અસ્તિત્વ છે, પણ ભાગ્યે જ દેખાય આપણને. રણબિલાડી અથવા તો કાંટાળી ટીપકાળી બિલાડી એ પણ આપણે ક્યારેક ક્યારેક જોવા મળે છે. શાકાહારીમાં મુખ્યત્વે આપણને ચિત્તલ જોવા મળે છે, રોજ નીલગાય જોવા મળશે, સાબર જોવા મળશે, ચોસિંગા જોવા મળશે, ચિંકારા જોવા મળશે, જંગલી ડુક્કર જોવા મળશે. તો આ બધા શાકાહારી પ્રાણીઓ પણ આપણને અહીંયા કહેવાય કે ગીરના જંગલોની અંદર જોવા મળે છે. આસપાસના ક્ષેત્રોના કાળિયાર પણ ક્યારેક ક્યારેક અભયારણ્યમાં દેખાઈ જાય છે. આસપાસના પ્રદેશમાંથી ક્યારેક ક્યારેક કાળિયાર, આપણને કાળિયાર પણ જોવા મળી જાય છે. તો આ બધી પ્રાણી સૃષ્ટિ છે આપણા ગીરના જંગલોની. અહીંયા આપણે જો વાત કરીએ તો કાળોત્રો અને ફુરસા જેવા ઝેરી સાપ જોવા મળે. કેવા સાપ? ઝેરી સાપ જોવા મળે. કાળોત્રો અને ફુરસા કેવા દેખાતા હોય, ઝેરી સાપ છે. બતાવું, ફોટો બતાવું, લઈને આવ્યો છું, મજા આવશે. તો કાળોત્રો અને ફુરસા જેવા ઝેરી સાપ જોવા મળે છે. જ્યારે ધામણ, આંધણી, ચાકણ અને અજગર જેવા આપણને બિનઝેરી સાપ પણ જોવા મળે છે. હમણાં પરીક્ષામાં એક પ્રશ્ન જોવા મળ્યો હતો કે નીચેના પૈકી કયો બિનઝેરી સાપ છે. ધામણ, ધામણ એ બિનઝેરી સાપ છે કે એને કહેવાય ઇન્ડિયન રેટ સ્નેક કહેવાય. એને શું કહેવાય? ઇન્ડિયન રેટ સ્નેક કહેવાય છે. તો ધામણ જે છે એ આપણા ગુજરાતની અંદર જોવા મળતો બિનઝેરી સાપ છે. બરાબર, બહુ મોટો સાપ હોય છે. બતાવું છું એના ફોટો સાથે, તમને મજા આવશે. ઓકે, તો આ જે સાપ છે કયો સાપ છે? ચાલો, કેટલા લોકો ઓળખે છે પહેલાં તો કોમેન્ટ કરો. તો કોઈ ઓળખી બતાવે છે ખરા કે આ કયો સાપ છે? મોટો હોય, આ કયો સાપ છે? આ ધામણ નથી. ચાલો, આ ધામણ નથી. નહીં, ધામણ નથી ભાઈ, જય શ્રી હળિયા, ધામણ નથી. આ કોબરાય નથી. યસ, જય ચૌહાણે સાચી વાત કરી. કોમન કરેત, આ કયો કાપ છે, સાપ છે? કોમન કરેત છે. આ કોમન કરેત કે જેને આપણે કહીએ છીએ કાળોત્રો, પણ એનું નામ છે કોમન કરેત. આ કાળોત્રો છે. આ કયો સાપ છે? કાળોત્રો, કે જેને આપણે કોમન કરેત કહીએ છીએ, પણ એ કાળોત્રો સાપ. ગુજરાતીમાં આપણે કાળોત્રો કહીએ, એનું એકચ્યુઅલમાં નામ છે કોમન કરેત. જો આડા સફેદ પટ્ટા હોય, હોય કાળા રંગનો પણ આડા સફેદ પટ્ટા હોય, અને આ ભારતનો સૌથી વધુ ઝેરી સાપ છે. આ ભારતનો સૌથી વધુ ઝેરી સાપ કયો છે? આ કોમન કરેત, કાળોત્રો. હોય નાનો સાઈઝમાં પણ ઝેરી બહુ, અને એકદમ આમ કહેવાય કે તેજ હોય. રાત્રે જ બહાર નીકળે, દિવસનો બહાર નીકળે નહીં. એટલે રાતનો આ બહાર નીકળે ને રાતમાં કઈડી જાય એટલે પતી ગઈ વાત. રાતનો કઈડી જાય એટલે પતી ગઈ વાત. બરાબર, તો કોમન કરેત જે છે એ કોમન કરેત આપણને જોવા મળે છે. કાળોત્રો સાપ, ઓકે, એ કોમન કરેત છે. ઝેરી સાપ છે. કેવો સાપ છે? ઝેરી સાપ છે. આ કયો સાપ છે? ચાલો, આ કયો સાપ છે? દૂર ભાગવાનું હો ભાઈ ચિંતન. વિજય મકવાણા, હેલો સર, બોલો, શું કહો છો? આ કયો સાપ છે?
યસ સાપ કરડે એટલે વાત પતી જાય. કોબરા નહીં, ફુરસો છે. જયુ ચૌહાણ, ફુરસો, સાચી વાત છે. ફુરસો, ફુરસા અથવા તો ફુરસો કહેવાય. ફુરસો ફુરસા અથવા તો ફુરસો કહેવાય. અને ઘણી જગ્યાએ તમને પૈડિયું પણ કહે. અને ઘણી જગ્યાએ શું કહે? પૈડિયું. અમારે સૌરાષ્ટ્રમાં કહેવાય ને કે જૂનાગઢ સુરેન્દ્રનગર જિલ્લામાં આપણે આને પૈડિયું કહે. હોય નાનું એવું જ હોય, નાનું એવું જ હોય, બરાબર, પણ કરડી જાય. આ ઝેરી સાપ છે. કેવો સાપ છે? ઝેરી સાપ છે. અને પૈડિયું કે એકચ્યુઅલમાં એનું નામ છે ફુરસો અથવા તો ફુરસા. અને એનું એકચ્યુઅલમાં નામ છે સો સ્કેલ્ડ વાઇપર. શું નામ છે એનું? સો સ્કેલ્ડ વાઇપર. એનું અંગ્રેજી નામ છે સો સ્કેલ્ડ વાઇપર. આનું અંગ્રેજી નામ છે કોમન કરેત. કોમન કરેત, સફેદ પટ્ટા આડા હોય તો કોમન કરેત. બહુ ઝેરી, ભારતનો સૌથી વધારે ઝેરી સાપ છે. આ એટલો બધો ઝેરી નથી હોતો અને સાઇઝમાં પણ આ બહુ નાનો હોય છે. સાઇઝમાં પણ આ બહુ નાનો સાપ હોય છે. વધીને કહેવાય ને કે 2 ફૂટની આસપાસનો હોય, 2 ફૂટથી વધારે હોય નહીં. આ ફુરસો અથવા તો પૈડિયું પણ કે ઘણા લોકો એને, અને એને કહેવાય ને કે સો સ્કેલ્ડ વાઇપર તરીકે પણ ઓળખવામાં આવે છે. ચાલો, પડકું પણ કે, પડકું પણ કે, બરાબર, પડકું પણ કે. મેં કીધું ને પૈડિયું પણ કે, પડકું પણ કે. એવા અલગ અલગ સ્થાનિક લોકો અલગ અલગ નામથી એને ઓળખતા હોય છે. પૈડા જેમ વળી જાય, પૈડા ગોળ વીંટીને પડ્યું હોય. આમ આમ કહેવાય ને કે જો આ રીતે ગોળ 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 પડ્યું હોય, પૈડિયું છે ને, એટલા માટે એને પૈડિયું કે, બરાબર. ડેન્ડું અલગ છે ભાઈ, ડેન્ડું અલગ છે. ડેન્ડું પાછું અલગ આવે, એ ડેન્ડું આ નથી. ચાલો, તો આ સો સ્કેલ્ડ વાઇપર છે. અને આ કયો સાપ છે? ચાલો, આ કયો સાપ છે? કોઈ ઓળખશે? ચાલો, આ કયો સાપ છે? યસ, રોયલ ગેમિંગ. રોયલ ગેમિંગ સાચું કહે છે. ધામણ, આ ધામણ છે. આ શું છે? ધામણ. સહેજ પીળાશ પડતો રંગ હોય એનો. કેવો હોય? સહેજ પીળાશ પડતો રંગ હોય છે. એનું નામ છે ધામણ. પણ એને કહેવાય છે ઇન્ડિયન સ્નેક, ઇન્ડિયન રેડ સ્નેક કહેવાય. શું કહેવાય? ઇન્ડિયન રેડ સ્નેક કહેવાય છે ધામણ. 5-7 ફૂટ લાંબો હોય, જાડાઈ પણ વધારે હોય એની. પણ બિનઝેરી સાપ છે. કેવો સાપ છે? આ બિનઝેરી. આ બંને ઝેરી છે હો ભાઈ, આનથી દૂર રહેજો, આનથી દૂર રહેજો ભાઈ. આ બંને ઝેરી સાપ છે. પણ આ જે ધામણ જે છે એ બિનઝેરી સાપ છે. ધામણ શું છે? બિનઝેરી સાપ છે. કરડે તો કાંઈ થાય નહીં. મોટાભાગે પાણીનો કાંઠાનો પ્રદેશ હોય ને ત્યાં એ રસ રહેતા હોય છે. અને કિંગ કોબરા જે છે ને, કિંગ કોબરા, એ કિંગ કોબરાનો મુખ્ય ખોરાક જ આ છે, રેડ સ્નેક. કિંગ કોબરા અને આખે આખા ખાઈ જાય. વિચાર કરો, કિંગ કોબરા કેવા હોય? કિંગ કોબરા છે ને 15-17-18-18-20-20 ફૂટ સુધીના કિંગ કોબરા હોય, કે જે વિશ્વનો સૌથી મોટો ઝેરી સાપ છે. આ જે છે એ ભારતનો સૌથી ઝેરી સાપ છે. જ્યારે કિંગ કોબરા જે છે એ વિશ્વનો સૌથી મોટો ઝેરી સાપ છે, કે લંબાઈની દ્રષ્ટિએ સૌથી મોટો સાપ હોય અને પાછો ઝેરી હોય. એવો સાપ કયો? તો કિંગ કોબરા. ભારતનો સૌથી ઝેરી સાપ કયો? તો કાળોતરો, કે જેને કહેવાય છે કોમન કરેત. આ પુરુષો ઝેરી સાપ છે. ધામણ બિનઝેરી સાપ છે. ઓકે, આ ઉપરાંત આંધળી ચાકણ, આંધળી ચાકણ પણ આવે, એ પણ બિનઝેરી છે. અજગર પણ બિનઝેરી છે. ઓકે, ત્રણમાંથી એક બી નહીં જોયો અને જોવો બી નહીં. હવે સાચી વાત છે, દર્શન ન થાય એટલું સારું. ઓકે, આના દર્શન ન થાય ને એટલું જ સારું. ચાલો, તો ગિરનાર અભયારણ્યની આપણે વાત કરતા હતા. ગીર અભયારણ્યની આપણે વાત કરતા હતા. ગિરનાર નહીં, ગિરનાર અભયારણ્ય પાછું અલગ છે. ગિરનાર વન્યજીવ અભયારણ્ય અલગ છે. ગીર અભયારણ્યની આપણે વાત કરતા હતા. તો ગીર અભયારણ્ય જે છે એ આપણે ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલી પ્રદેશની અંદર ફેલાયેલું છે. એની એની કહેવાય કે વિવિધતા વિશે આપણે વાત કરી. પ્રાણી સૃષ્ટિની શું વિવિધતા છે એની આપણે વાત કરી. ઇવન સાપની પણ આપણે, ઝેરી બિનઝેરીની પણ આપણે થોડી ઘણી વાત કરી લીધી છે. ઓકે, ચાલો, બાકી તમને કહેવાય કે કોબરા તો જોયો જ હશે. કોબરા, કે જેને ઇન્ડિયન સ્પેક્ટિકલ્ડ કોબરા કહીએ છીએ આપણે. નાગ કહીએ ને, નાગ કાળા રંગનો હોય. જો ક્યારેક ક્યારેક સફેદ રંગના પણ જોવા મળે, પણ આપણે ગુજરાતમાં એનું પ્રમાણ બહુ ઓછું. યુપી બિહારમાં જોવા મળે ક્યારેક ક્યારેક સફેદ રંગના, મહારાષ્ટ્રમાં પણ જોવા મળે સફેદ રંગના. પણ કોબરા સામાન્ય રીતે કાળા રંગના અથવા ભૂખરા કાળા રંગના જે હોય, કોબરા જે પેલા ફેણ ચડાવે ને એ, એને ઇન્ડિયન સ્પેક્ટિકલ્ડ કોબરા કહેવાય. કેવા કોબરા કહેવાય? ઇન્ડિયન સ્પેક્ટિકલ્ડ કોબરા કહેવાય છે. તો એ કોબરા કે જેને આપણે નાગ કહીએ, આપણે શું કહીએ? એને નાગ કહીએ છીએ. ચાલો ચાલો, ત્યાર પછી જો આપણે આગળ જઈએ તો કે ભાઈ કચ્છ રણ અભયારણ્ય, સુરખાબ અભયારણ્ય. સુરખાબ માટેનું આ અભયારણ્ય છે. સુરખાબ એટલે કે ભાઈ ફ્લેમિંગો, ફ્લેમિંગો. સુરખાબ એટલે કે ભાઈ ફ્લેમિંગો. સુરખાબ અભયારણ્ય ફ્લેમિંગો માટેનું અભયારણ્ય છે. સુરખાબ અભયારણ્ય ફ્લેમિંગો માટેનું અભયારણ્ય છે. 1986માં એની સ્થાપના કરવામાં આવેલી. સ્થાપનાનું વર્ષ યાદ રાખવું પડશે. કેમ ભાઈ યાદ રાખવું પડશે? તો સ્થાપનાનું વર્ષ એટલા માટે યાદ રાખવું પડશે કે આ જે ફ્લેમિંગો જે છે એ જે અભયારણ્ય છે એ અભયારણ્ય જે છે એ 7500 ચોરસ કિલોમીટરની આસપાસ, 7508 ચોરસ કિલોમીટરની આસપાસ
ફેલાયેલું છે કે જે ગુજરાતનું સૌથી મોટું વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનું સૌથી મોટું અભયારણ્ય જો કોઈ તમને પૂછે તો એ છે કચ્છરણ અભયારણ્ય, સુરખાબ અભયારણ્ય. રાપર તાલુકાની અંદર કચ્છ જિલ્લામાં આવેલું છે. કયા તાલુકામાં? કચ્છ જિલ્લાના રાપર તાલુકાની અંદર આ અભયારણ્ય જે છે એ આવેલું છે, કે જે કચ્છ જિલ્લાનું સુરખાબ અભયારણ્ય છે. પક્ષીઓ સુરખાબ પક્ષી માટેનું અભયારણ્ય છે. આ 1986 સ્થાપનાનું વર્ષ યાદ રાખજો, કારણ કે આ ગુજરાતનું સૌથી મોટું અભયારણ્ય છે. એના કારણે બધા અભયારણ્યની સ્થાપનાનું વર્ષ યાદ રાખવાનું નથી, માત્ર ને માત્ર જે અભયારણ્ય જે છે એ ઇમ્પોર્ટન્ટ છે એનું સ્થાપનાનું વર્ષ તમારે યાદ રાખવું પડશે. જેમ કે ગીર અભયારણ્ય 1965 પ્રથમ છે, સ્થાપનાનું વર્ષ યાદ રાખવું પડશે. કુડખર 1970 ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવું પડે. નળ સરોવર ઇમ્પોર્ટન્ટ અભયારણ્ય છે, 1969 એનું સ્થાપનાનું વર્ષ યાદ રાખવું પડે. 1986 ગુજરાતનું પ્રથમ અભયારણ્ય છે, સોરી ગુજરાતનું સૌથી મોટું અભયારણ્ય છે, યાદ રાખવું પડે. તો જે ઇમ્પોર્ટન્ટ અભયારણ્ય છે એનું સ્થાપનાનું વર્ષ યાદ રાખજો, બાકી બધાનું યાદ રાખવાની જરૂર નથી. ઓકે, ચાલો ત્યાર પછી જો આપણે વાત કરીએ તો આ સુરખાબ પહેલાં તો જોઈ લ્યો તો ખરા, સુરખાબ કેવા હોય ભાઈ. ટેકનોલોજીનો ઉપયોગ કરીએ, ફોટો બતાવીએ તમને, થોડું લાગે કે નહીં સુરખાબ જોઈએ, રૂબરૂ કદાચ જોવા મળે ન મળે. પેલા કહેવાય ને કે છે ને કવિતા, મળે ન મળે, તો એવી રીતે અહીંયા રૂબરૂ જોવા મળે ન મળે, ફોટોમાં તો જોઈ લઈએ. તો આવું કંઈક હોય છે સુરખાબ, સુરખાબ આવું કંઈક હોય છે. સુરખાબ જે છે એની જો આપણે વાત કરીએ તો કચ્છના રાપર તાલુકામાં, કચ્છના કયા તાલુકામાં? તો કે ભાઈ રાપર તાલુકામાં આવેલું આ અભયારણ્ય વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનું સૌથી મોટું અભયારણ્ય છે. 7506.22 વર્ગ કિલોમીટરની અંદર ફેલાયેલું ગુજરાતનું વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું અભયારણ્ય છે. કચ્છના રણમાં મોટી વસાહતમાં માળા બનાવતા બડા, જો સ્થાનિક લોકો એને શું કહે છે? બડા કે, તમને બડા, હા સુરખાબને સ્થાનિક લોકો બડા કે. શું કે? બડા. એક હોય ને બડા એ સમૂહવાચક છે, પણ એક માટે બડું, એક હોય તો બડું કે અને જાજા હોય તો બડા કે. એને હંજ પણ કહેવાય, સ્થાનિક લોકો એને કયા નામથી અહીંયા ઓળખે છે? તો હંજના, હંસ નહીં, હંજ, હંજ નામથી પણ ઓળખે છે. અને એને સુરખાબ તરીકે ઓળખવામાં આવે. એનું અંગ્રેજી નામ છે ફ્લેમિંગો, અંગ્રેજી નામ છે એનું ફ્લેમિંગો, કે જે આપણા ગુજરાતનું રાજ્ય પક્ષી છે, આપણા ગુજરાતનું રાજ્ય પક્ષી છે. ઓકે, ચાલો હવે જો આપણે વાત કરીએ તો આ પક્ષી કચ્છના મોટા રણમાં કાદવ કીચડના ઢગ બનાવી ઈંડા મૂકે છે, કે જ્યારે સુરખાબ નગરની રચના કરે છે. સમજો, સુરખાબની જો તમને ખાસિયતની વાત કરું તો સંપૂર્ણ વિશ્વમાં ખાલી ને ખાલી 4 જગ્યા એવી છે કે જ્યાં સુરખાબ ઈંડા મૂકે, બીજે ક્યાંય ઈંડા મૂકતા નથી, કે જેમાંથી એક આપણા ભારતમાં ગુજરાતમાં, એક આપણા ગુજરાતની અંદર કચ્છના રણમાં. સંપૂર્ણ વિશ્વમાં 4 જ એવી જગ્યા છે, શ્વાન નહીં હો ભાઈ, હંસ નહીં, હંજ, હંજ કીધું છે પેલા, બોલો હું, હંજ, હંસ નહીં, હંજ, શ્વાન, સોરી આપણે ક્યાં વાત કરતા હતા, સુરખાબ, સુરખાબનગરની આપણે વાત કરતા હતા, કે ભાઈ સુરખાબનગર જે છે એવા સંપૂર્ણ વિશ્વમાં 4 જ એવી જગ્યા છે કે જ્યાં સુરખાબ જે છે ને એ ઈંડા મૂકે. ઈંડા કેવી રીતે મૂકે પાછું ખબર? કાદવ કીચડનો ઢગ બનાવે, કાદવ કીચડનો ઢગ બનાવે, અને કાદવ કિચડના ઢગની અંદર હજારોની સંખ્યામાં કહેવાય ને, કે કાદવ કિચડના ઢગ બનાવી ઉપર ઈંડું મૂકે, કાદવ કિચડના ઢગ બનાવી ઉપર ઈંડું મૂકે, અને આખું જે આખું નગર રચાય ને એ નગરને સુરખાબ નગર કહેવાય. એ નગરને શું કહેવાય છે? સુરખાબ નગર કહેવાય છે. તો આવું સુરખાબ નગર આપણને કચ્છના રણની અંદર જોવા મળે છે. અને એવું કહેવાય છે કે જો વરસાદ સારો પડે અને કાદવ કિચડ થાય ને તો જ ત્યાં ઈંડા મૂકવા માટે આવે, નહીંતર ઈંડા એટલી બધી સંખ્યામાં પ્રાણીઓ પક્ષીઓ મૂકતા નથી. ઓકે, તો આ સુરખાબ નગરની રચના ત્યાં થાય છે. આ પક્ષી ગુજરાતનું રાજ્ય પક્ષી છે. તમને જોવાની ઈચ્છા થઈ ગઈ છે સાહેબ કેવી રીતે ઈંડા મૂકતા હશે? તો ફોટો બતાવી જ દઉં તમને ભાઈ. આવી રીતે જો આ કાદવ કિચડના ઢગ બનાવ્યા છે સુરખાબે, અને આ સુરખાબે બનાવેલા જે કાદવ કિચડના ઢગ છે એમાં તમે જોઈ શકો છો કે આ કાદવ કિચડનો ઢગ છે, આ રહ્યું સફેદ ઈંડું, આ કાદવ કિચડનો ઢગ, આ રહ્યું સફેદ ઈંડું, આ કાદવ કિચડનો ઢગ છે, આ રહ્યું સફેદ ઈંડું, આ સફેદ ઈંડું છે, સમજે, આ સફેદ ઈંડું છે, અહીંયા ઈંડું છે. તો આ રીતે કાદવ કિચડના જો ઢગ બનાવ્યા, સફેદ ઈંડા તમને દેખાતા હશે ઢગલા ઉપર, તો કાદવ કિચડના ઢગ બનાવી ઉપર ઈંડું મૂકી દે, અને આવી રીતે જે આખા નગરની રચના થાય કે જેને સુરખાબ નગર તરીકે ઓળખવામાં આવે છે. સંપૂર્ણ વિશ્વમાં માત્ર 4 જ જગ્યા છે કે જે પૈકી આપણા ગુજરાતમાં એક જગ્યા આવેલી છે કે જ્યાં સુરખાબ ઈંડા મૂકે છે. આમ જોવા જઈએ ને તો સુરખાબ આપણને નળ સરોવરમાં પણ જોવા મળે, થોડ પક્ષી અભયારણ્ય છે ત્યાં પણ સુરખાબ જોવા મળે, પોરબંદરમાં પણ સુરખાબ આપણને જોવા મળે છે, બરાબર. પણ ઈંડા મૂકવા માટે કચ્છના રણમાં પહોંચી જાય, બે બીજે ક્યાંય ઈંડા મૂકે નહીં. ઈંડા મૂકવા માટે ક્યાં પહોંચી જાય? કચ્છના રણ પ્રદેશમાં ઈંડા મૂકવા માટે પહોંચી જાય છે. ક્લિયર છે?
પોરબંદરમાં જે પક્ષી અભયારણ્ય છે અને એના જ કારણે પોરબંદર જે છે ને એને સુરખાબી નગરી કહેવાય. સુરખાબી નગરી તરીકે કયું શહેર ઓળખાય છે? તો સુરખાબી નગરી તરીકે પોરબંદર ઓળખાય છે. કયું શહેર સુરખાબી નગરી તરીકે ઓળખાય છે? તો સુરખાબી નગરી તરીકે કયું શહેર ઓળખાય છે? તો કે ભાઈ પોરબંદર શહેર જે છે સુરખાબી નગરી તરીકે ઓળખાય છે. અને ચંદ્રકાંત બક્ષી, ચંદ્રકાંત બક્ષી, ચંદ્રકાંત બક્ષીની એક નવલકથા છે અને એ નવલકથાનું નામ એ સુરખાબ છે. તમને સાહેબ આ નવું લાવ્યા, ભાઈ નવું કાંઈ નથી, આ બધું નીકળે છે, અંદરથી આવે છે, કંઈક માહિતી પડી હોય ને બધી સ્ટોર થયેલી નીકળી જાય. ચંદ્રકાંત બક્ષીએ એક નવલકથા લખી છે અને નવલકથાનું નામ પણ શું છે? સુરખાબ. તો સુરખાબ નવલકથા પણ એક છે નવલકથાનું નામ, કે જે ચંદ્રકાંત બક્ષીની નવલકથા છે. સુરખાબ નવલકથાના લેખક કોણ છે? તો કે ચંદ્રકાંત બક્ષી. ચાલો ક્લિયર છે. તો સુરખાબ નગરની આપણે વાત કરી, ફ્લેમિંગોની આપણે વાત કરી, હંજની આપણે વાત કરી, ઓકે. બડા પણ કહીએ, બડું પણ કહીએ, બડું એક હોય તો બડું, ઝાઝા હોય તો બડા. ચલો નાની એવી એડ આવી ગઈ છે, જોઈ લઈએ ફટાફટ શું કહે છે એડ. તો ફોરેસ્ટ માટેની કોમ્બો બુકની કંઈક એડ છે કે જે લોકો ફોરેસ્ટની તૈયારી કરે છે, વનસારથી બનવા જઈ રહ્યા છે જે લોકો, તો એ લોકોને સાચી દિશા આપવા માટે વેબ સંકુલ દ્વારા કહેવાય ને કે મોડેલ પેપર 50 અને કહેવાય ને કે ડિટેલમાં બુક એવી વનસારથી અને વનરક્ષક ફોરેસ્ટ ગાર્ડ બીટ ગાર્ડ માટેની જે આખી આપણી બુક તૈયાર કરવામાં આવી છે, બંને બુક જે છે એ કોમ્બોમાં જો તમે ખરીદો છો તો એ બુક માત્ર ને માત્ર તમને 330 રૂપિયામાં મળી જાય છે. બંને બુક, બંને બુક તમને 40% ડિસ્કાઉન્ટ સાથે, આમ જોવા જઈએ ને તો 250-300 ટોટલ 550 જેટલી કિંમત થાય છે, પણ માત્ર તમને 330 રૂપિયામાં આ બુક મળી જાય છે. માત્ર 330 રૂપિયામાં આ બુક મળી જાય છે. તો આ બુકનો અવશ્ય લાભ લ્યો. જેટલા લોકો ફોરેસ્ટની તૈયારી કરે છે એ તમે આ બુકનો લાભ લઈ શકો છો, ઓકે. ચાલો ભાઈ ક્લિયર છે બધાને? તો ફોરેસ્ટની બુકની પણ આપણે વાત કરી દીધી છે, ઓકે. તો આજના લેક્ચરમાં ભાઈ મજા આવી બધાને? કેવું રહ્યું આજના લેક્ચરમાં? કંઈક નવું જાણવા મળ્યું કે પછી મજા ન આવી? કોમેન્ટમાં જણાવો. ચાલો ભાઈ કચ્છમાં ગાંડા બાવળ બહુ વધારે છે. ગાંડો બાવળ નહીં કહેવાનું અને પ્રોસોપિસ જુલી ફ્લોરા કહેવાનું. શું કહેવાનું? પ્રોસોપિસ જુલી ફ્લોરા કહેવાનું. ચાલો ભાઈ ક્લિયર છે? મજા આવી કે ન મજા આવી? ચાલો પૂજા પટેલ કહે છે કે જોરદાર, એકદમ મસ્ત, ન્યૂ ઇન્ફોર્મેશન. કોમેન્ટ કરો ભાઈ, વિડીયોને લાઈક કરો. ઘણા લોકો વિડીયો જોવે છે, વિડીયોને લાઈક નથી કરતા. વિડીયોને લાઈક કરી દો. તમે આવો છો, વિડીયો તમને ગમે છે તો વિડીયોને એક વખત લાઈક કરી દો. લાઈક કરશો તો અમને મજા આવશે અને પછી તમને મજા કરાવશું. એટલે તમારે જો મજા કરવી હોય ને તો પહેલા અમને મજા કરાવો અને વિડીયોને લાઈક કરી દો. ચાલો બસ, રોજ રાતે, રોજ સાંજે 8 વાગે લેક્ચર આવી જ જાય છે. રોજ સાંજે 8 વાગે લેક્ચર આવી જાય છે. અને જે લોકો કદાચ મુખ્ય પરીક્ષાની તૈયારી કરે છે તો મુખ્ય પરીક્ષા માટે મુખ્ય પરીક્ષાની મેરેથોન નામની જે નવી સિરીજ આપણે શરૂ કરી છે એ સાંજે 5 વાગે આવે છે. એ પણ હું જ લઈને આવું છું કે રોજ સાંજે મારા લેક્ચર આવે છે, સાંજે 5 વાગે આપણી આ જ યુટ્યુબ ઓફિશિયલ ચેનલ જે છે વેબ સંકુલ ઓફિશિયલ એની ઉપર. કરંટના લેક્ચર રોજ સવારે આપણા જય હિન્દ સાહેબ, મનીષ સિંધી સાહેબ લઈને આવે છે રોજ સવારે. રાપરથી જોવે છે કમલેશભાઈ કરીને. કરંટ માટે આપણા કહેવાય ને કે મનીષ સિંધી સાહેબ રોજ સવારે લેક્ચર લઈને તો આવે છે, એ તમે લેક્ચર જોઈ શકો છો કરંટ માટે, ઓકે. ચાલો તો આજે આટલે સુધી રાખીએ છીએ. નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ આપણો ફરી વખત વારો આવશે સાંજના ટાઈમમાં તો આનાથી આપણે કન્ટિન્યુ કરી અને આગળની માહિતી તમને આપવાનો પ્રયત્ન કરીશ. અને આગળ તમને ફોરેસ્ટની એક્ઝામમાં કે આવનારી કોઈ પણ એક્ઝામની અંદર તમને મજા આવે, પરીક્ષામાં કામ લાગે એવું ભણાવવાનો પ્રયત્ન કરશું, ઓકે. ચાલો તો વિડીયો જો ગમે હોય તો વિડીયોને શેર કરજો મેક્સિમમ અને વિડીયોને લાઈક કરજો, ઓકે. ચલો મળીશું આગળ ક્યારેક નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.